ઓકે, તો આગળનો ટોપિક છે કમર્શિયલ બેન્ક્સ. કમર્શિયલ બેન્ક એટલે કે વાણિજ્ય બેન્કો. કોમર્સનો મતલબ શું થાય? કોમર્સનો મતલબ થાય વેપાર, વાણિજ્ય. તો વેપારને લગતી જે બેન્કો હોય એની અંદર આપણે પ્રાઇવેટ સેક્ટરની બેન્ક જોઈએ. પ્રાઇવેટ સેક્ટરની કમર્શિયલ બેન્કની અંદર કઈ? પ્રાઇવેટ સેક્ટરની બેન્ક જોઈએ. તો કે વાઇલ ધ નેશનલાઇઝેશન ઓફ બેન્ક વોઝ ડન વિથ ધ લોફ્ટી ઓબ્જેક્ટિવ. જ્યારે નેશનલાઇઝેશન થયું હતું બેંકોનું, રાષ્ટ્રીયકરણ બે વાર થયેલું છે અત્યાર સુધીમાં, તો એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય અલગ અલગ હતો. બટ પોલિટિસાઇઝેશન ઇન પબ્લિક સેક્ટર બેન્ક્સ ક્રિએટેડ ન્યૂ સેટ ઓફ પ્રોબ્લેમ. પરંતુ તેમ છતાં પણ બેંકની અંદર જે છે પોલિટિસાઇઝેશન થતું હતું. પોલિટિસાઇઝેશન એટલે રાજનીતિકરણ. બેંકની અંદર કામ કરવાવાળા જે કર્મચારી હોય, બોર્ડ ઓફ ડિરેક્ટરના જે બધા અધિકારી હોય, એ બધા સરકારની મરજીથી જે છે એ નિયુક્ત થતા હતા. એટલે તેમ છતાં પણ ઘણા બધા પ્રોબ્લેમ, નવા પ્રકારના પ્રોબ્લેમ થતા હતા. ગવર્મેન્ટ એડમિનિસ્ટર્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ્સ ફોર પોપ્યુલિઝમ, લો પ્રોફિટેબિલિટી. જેમ કે કયા કયા પ્રોબ્લેમ હતા એ સમયે સરકારી બેંકોની અંદર, એ જોઈએ. તો સરકાર શું કરતી હતી? સરકાર ઘણી બધી વાર પોપ્યુલિઝમ, પોપ્યુલર થવા માટે જે છે ઓછા વ્યાજદરો વળી લોન જે છે એ આપી દેતી હતી. આના કારણે પબ્લિક સેક્ટર બેન્ક, સરકારી બેન્કોને જે છે એ પ્રોફિટ થતો નહોતો. પછી બીજું, એનપીએ જે છે એ રિકવર થતા નહોતા પોલિટિકલ ઇન્ટરફેરન્સના કારણે. રાજનીતિક લોકો જે છે એ રાજનીતિ કરવા લાગતા હતા, એના કારણે એનપીએ ક્લિયર થતા ન હતા. લીગલ લૂપહોલ, કાયદાકીય બાબતોની અંદર અમુક જે ખામીઓ હતી એ બધાની અંદરથી પૈસા જે છે વસૂલાતા નહોતા, અંદર લૂપહોલ રહેલા હતા. એમ્પ્લોઈઝ યુનિયન્સ હેમ્પરિંગ એની ઇનોવેટિવ ઓર કસ્ટમર રિસ્પોન્સિવનેસ. જે એમ્પ્લોયી, જે કર્મચારીઓના જે સંગઠનો હતા, જ્યારે કોઈ બેંકની અંદર અથવા કોઈ બાબતની અંદર કોઈ નવું ઇનોવેટિવ આઈડિયા લાવવામાં આવે અથવા કસ્ટમર રિસ્પોન્સિવનેસની બાબત આવે, તો આ બધા લોકો વારંવાર એનો વિરોધ કરતા હતા કે ના ના, અને મતલબ કે એમની મરજી ચલાવવાનું એવું બધું કામ કરતા હતા. પછી બીજી વાત કરીએ કે 1991ની અંદર આપણે બીઓપીનો ક્રાઇસિસ આવી ગયો હતો, બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્રાઇસિસ. બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્રાઇસિસનો મતલબ શું? મતલબ કે આપણી પાસે જે છે એ વિદેશી મુદ્રા, ફોરેક્સ જે છે એ બચેલું ન હતું. ફોરેક્સનો બચેલું એનાથી શું થાય કે આપણે વિદેશમાંથી કંઈ વસ્તુ ન મંગાવી શકીએ. તો આપણે તો ક્રૂડ ઓઇલ બહારથી જ મંગાવીએ છીએ, તો આપણે ક્રૂડ ઓઇલ બહારથી મંગાવી શકીએ એવી પરિસ્થિતિ હતી નહીં. આપણે થોડાક દિવસનું ક્રૂડ ઓઇલ મંગાવી શકીએ એવી જ પરિસ્થિતિ હતી. એટલે આના કારણે ફાઇનલી ફોર્સ્ડ ગવર્મેન્ટ ટુ સેટ અપ અ કમિટી, અને આના કારણે સરકારે આખરે એક કમિટીની રચના કરવી પડી. બેન્કિંગ સેક્ટર રિફોર્મ. કઈ? બેન્કિંગ સેક્ટર રિફોર્મ. અને કોના અંતર્ગત? તો કે ફોર્મર આરબીઆઈ ગવર્નર, ભૂતપૂર્વ આરબીઆઈના ગવર્નર એમ નરસિંહ રામન અંતર્ગત એક બેન્કિંગ સેક્ટર રિફોર્મની રચના કરવામાં આવી. આની રચના બે વાર કરવામાં આવી હતી. પહેલી વાર તો અત્યારે, આજે અત્યારે એટલે કે 1991માં, એની પછી એક વાર કરવામાં આવશે, એ પણ નરસિંહ રામન અંતર્ગત હતી. એટલે એમને જે રિફોર્મ આપે એને નરસિંહ રામન રિફોર્મ વન અને ટુ એવું નામ આપવામાં આવે છે. પહેલાં તો આ જે એમ નરસિંહ રામન રિફોર્મ એમને આપેલા હતા એ તો તમે ઘણી બધી વાર જોયેલું હશે કે એમને આવા આવા રિફોર્મ આપેલા છે. પરંતુ એ શા માટે આપેલા છે એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જે છે એ તમને સમજાઈ ગયું કે બેંકની અંદર 1991ની આજુબાજુમાં કેવા કેવા પ્રોબ્લેમ થઈ ગયા હતા. પબ્લિક સેક્ટર બેંક, સરકારી બેંકમાં કેવા કેવા પ્રોબ્લેમ હતા? તો કે આ પોલિટિસાઇઝેશનનો, એનપીએનો પ્રોબ્લેમ હતો, એડમિનિસ્ટ્રેશનની અંદર પ્રોબ્લેમ હતો. ઇનોવેટિવ સોલ્યુશન લાવે તો જે એમ્પ્લોય યુનિયન જે છે એને ચાલવા દેતા ન હતા. બેલેન્સ ઓફ પેમેન્ટનો પ્રોબ્લેમ હતો. આવા બધા પ્રોબ્લેમ હતા. આટલો આ જે બેકગ્રાઉન્ડ જે છે એ ખ્યાલ આવ્યું પહેલાં તમને. હવે નરસિંહ રામને એવું કીધું, નરસિંહ રામને શું કીધું કે ગવર્મેન્ટ શુડ ડિક્રીઝ ઇટ્સ શેર હોલ્ડિંગ ઇન પબ્લિક સેક્ટર બેન્ક. નરસિંહ રામને એમ કીધું કે સરકારી બેન્કની અંદર સરકાર જે છે ને એને પોતાની શેર હોલ્ડિંગ, હિસ્સેદારી, ભાગીદારી, પોતાની જે માલિકી જે છે ને એ ઘટાડવી જોઈએ. 100% હોય તો ઘટાડી નાખવાની, 10% વેચી દેવાની, 20% વેચી દેવાની, એટલે કે પોતાની ભાગીદારી ઘટાડી દેવાની. આવું શા માટે કીધું? તમે ખુદ વિચારો, જ્યારે સરકારની ભાગીદારી ઓછી થશે તો જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર કોણ રહેશે? એટલે કે ટૂંકમાં જે પોલિટિસાઇઝેશન થતું હતું ને એમાં થોડો ઘણો ઘટાડો થશે, એમાં થોડો ઘણો ઘટાડો થશે. પોલિટિસાઇઝેશનમાં ઘટાડો થશે તો ઘણી બધી વાર કેવું થતું હોય, સમજો કે આવી જ્યારે સરકારના લોકો તે બેંકમાં બેઠા હોય ને તો શું થાય કે કોઈ એ નામનો વ્યક્તિ, એ નામનો માની લો કે એન્થની નામનો કોઈ વ્યક્તિ છે, તો એન્થની નામનો વ્યક્તિ જ્યારે બેંકમાં લોન લેવા જાય ને તો પહેલાં બેંકવાળા એના કાગળિયાની બધું વ્યવસ્થિત તપાસ કરે અને પછી કે ભાઈ તમને તો લોન મળે એમ નથી, તમે ઇલિજિબલ નથી, તમારો સિબિલ સ્કોર નથી કે આવું કંઈ. પણ હવે પછી આ એન્થની શું કરે કે એ સરકારને ફોન કરે, સરકારમાં એને એકાદા ઓળખીતા લોકો હોય તો એ ફોન કરે, પછી સરકારનો કોઈ વ્યક્તિ જે છે ડાયરેક્ટ બેંકમાં ફોન કરીને કહે છે ભાઈ એન્થની નામનો કોઈ વ્યક્તિ આવવાનો છે એને તમે લોન આપી દેજો, તો પછી એમને લોન આપવી પડે. કેમ? કારણ કે એના જે ડિરેક્ટર હોય એ તો સરકારે જ નિમણૂક કરેલો હોય. પરંતુ સરકારની હિસ્સેદારી ઘટી જાય તો પછી સરકાર આવી મનમરજી ચલાવી શકે નહીં. એટલે પહેલાં એવું કીધું કે સરકારની શેર હોલ્ડિંગ ઘટાડો. બીજું, આરબીઆઈ શુડ ડિક્રીઝ સીઆરઆર એન્ડ એસએલઆર. આરબીઆઈ કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેચ્યુટરી રિઝર્વ લિક્વિડિટી રેશિયો આ ઘટાડવો જોઈએ. હવે તમે ખુદ વિચારો, આ સીઆરઆર અને એસએલઆર ઘટાડવામાં આવશે, એ જો ઘટશે તો મની સપ્લાય, બજારની અંદર પૈસા જે છે એ વધશે કે ઘટશે? યસ, એક્ઝેક્ટલી. તો બજારની અંદર પૈસા શું થશે? બજારની અંદર પૈસામાં વધારો થશે.
તો એમને એ કીધું. પછી ગવર્મેન્ટે શુડ નોટ ડિક્ટેટ ઇન્ટરેસ્ટ રેટ્સ ટુ ધ બેંક. સરકારે જે છે એ બેન્કોના વ્યાજદર જે છે એ નક્કી ન કરવા જોઈએ. લિબરલાઇઝ ધ બ્રાન્ચ એક્સપાન્શન પોલિસી. અને બીજું એ કે ઘણી બધી વાર સરકાર જે છે ને એ બેન્કોને દબાણ કરતી હતી કે તમે વધુ અને વધુ બ્રાન્ચ જે છે, વધુ અને વધુ શાખા એ ગામડાની અંદર ખોલો, ગ્રામ્ય વિસ્તારની અંદર. તો નરસિંહ રમણે એવું કીધું કે સરકારે બેન્કોને કહેવું ન જોઈએ કે તમે જે છે એ બ્રાન્ચ ક્યાં ઓપન કરો ને ક્યાં ઓપન ન કરો. એટલે કે આજે બ્રાન્ચ એક્સપાન્શન પોલિસી જે છે એને લિબરલાઇઝ કરવી જોઈએ, એને ઉદાર રાખી દેવી જોઈએ. બેંક ખુદ નક્કી કરશે કે ભાઈ એમને શું કરવું અને શું ન કરવું. એ પછી અલો એન્ટ્રી ઓફ ન્યૂ પ્રાઇવેટ બેન્ક્સ એઝ ન્યૂ ફોરેન બેન્ક્સ, નવી ફોરેન બેન્ક તરીકે અને નવી ખાનગી બેન્કો જે છે એને તમે આવકારો, એને જે છે એ અનુમતિ આપો, એને પરમિશન જે છે આપી દો. તો એના અંતર્ગત જ આપણે જોઈએ તો નીચેની બેન્કો જે છે એ તૈયાર થઈ, એ તમે એકવાર જોઈ લેજો કોઈ કઈ બેન્કો તૈયાર થઈ. આ બધી કઈ બેન્કો હતી? તો આ બધી પ્રાઇવેટ બેન્કો હતી અથવા ફોરેન બેન્કો હતી. પ્રાઇવેટ બેન્કો અબોવ બેન્ક આર ઓલ્સો નોન એઝ અ ન્યૂ જનરેશન પ્રાઇવેટ બેન્ક. આને ન્યૂ જનરેશન પ્રાઇવેટ બેન્ક જે છે એ પણ કહેવામાં આવે છે, નવી પેઢીની પ્રાઇવેટ બેન્ક. એટલે કે આ બધી બેન્કને એક રીતે જે કમર્શિયલ બેન્ક જે છે એ પણ કહેતા હતા. હવે આગળ બીજી વાત કરીએ તો આગળનો બીજો એક ટોપિક છે, બીજો ટોપિક એવો છે કે ઓન ટેપ લાઇસન્સ ટુ ઓપન અ પ્રાઇવેટ સેક્ટર બેન્ક. અ પ્રાઇવેટ એન્ટિટી કેન ઓપન બેંક ઓનલી આફ્ટર ગેટિંગ લાઇસન્સ ફ્રોમ આરબીઆઈ અંડર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. 1949નો જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એ એવું કહે છે કે જો કોઈપણ એ બેંક ખોલવી છે, પ્રાઇવેટ જે ખાનગી ખેલાડી જે છે, ખાનગી સંસ્થા, એણે જો બેંક ખોલવી છે તો પહેલાં આરબીઆઈ પાસેથી લાઇસન્સ લેવું પડશે. પ્રીવિયસલી ભૂતકાળમાં વન હેડ ટુ વેઇટ ટીલ આરબીઆઈ ઇન્વાઇટ એપ્લિકેશન. ભૂતકાળમાં એવી વસ્તુ હતી કે જ્યારે આરબીઆઈ જે છે એ ભરતી બહાર પાડે, એપ્લિકેશન બહાર પાડે, ત્યારે તે એની અંદર ફોર્મ ભરી શકતા હતા. બટ ઇન ધ આજે 2016 પછી શું થયું? 2016 પછી આરબીઆઈ એક નવી સુવિધા ચાલુ કરી, ઓન ટેપ લાઇસન્સિંગ. ઓન ટેપ લાઇસન્સિંગનો મતલબ શું? એનો મતલબ એમ થાય કે જ્યારે પણ કર્મચારી અથવા જ્યારે પણ પ્રાઇવેટ એન્ટિટી, પ્રાઇવેટ સંસ્થાને એવું લાગે કે મારે બેંક ખોલવી છે, તો એ આરબીઆઈની અંદર એપ્લિકેશન જે છે એ કરી દે અને આરબીઆઈ એને ચેક કરે અને આરબીઆઈને જો સારું લાગે તો એને લાઇસન્સ જે છે ગ્રાન્ટ આપી દે. ઓન ટેપ લાઇસન્સિંગ એટલે કેવી વસ્તુ? તો આપણે જે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવીએ ને, ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે જ્યારે કઢાવવું હોય ત્યારે કઢાવી શકીએ. જ્યારે જીપીએસસી યુપીએસસીની પરીક્ષા એ ભાઈ ઓન ટેપ લાઇસન્સિંગ નો કહે, એ તો એવડે જ્યારે એપ્લિકેશન બહાર પાડે ત્યારે જ આપણે ભરી શકીએ. આની અંદરની બે વસ્તુ આપેલી છે, જોઈએ. ઇટ ઇઝ અ રેસિડેન્ટ ઇન્ડિયન ઇન્ડિવિડ્યુઅલ. આ લાઇસન્સ લેવા માટે, પ્રાઇવેટ લાઇસન્સ લેવા માટે કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે રેસિડેન્ટ ઇન્ડિયન ઇન્ડિવિડ્યુઅલ ભારતીય વ્યક્તિ હોવો જોઈએ અને ભારતનો રહેવાસી હોવો જોઈએ. ભારતનો રેસિડેન્ટ એટલે કે રહેવાસી, નાગરિકનું કીધું નથી. એનબીએફસી ઓર પ્રાઇવેટ કંપની, કાં તો ઇન્ડિવિડ્યુઅલ જે તે વ્યક્તિ હોવો જોઈએ, એનબીએફસી હોવી જોઈએ અથવા પ્રાઇવેટ કંપની હોવી જોઈએ, વિથ મિનિમમ 10 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર એન્ડ મિનિમમ 500 કરોડનું કેપિટલ. 500 કરોડનું કેપિટલ હોવું જોઈએ અથવા અને 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર. પછી પ્રપોઝડ બેંક વિલ બી કંટ્રોલ્ડ બાય ઇન્ડિયન્સ એન્ડ વિલિંગ ટુ ઓપન 25% બ્રાન્ચીસ ઇન અનબેન્કડ રૂરલ એરિયાઝ. જે બેંકની પરમિશન આપે ને તો એણે 25% બ્રાન્ચ જે છે એ ગામડાની અંદર ખોલવાની. અને બીજું એ કે એ બેંકનું કંટ્રોલ જે છે એ ભારતીય લોકો દ્વારા જ થવું જોઈએ. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર ને ઉચ્ચ લેવલ ઉપર છે ડિસિઝન મેકિંગ બોડીની અંદર જે બધા કર્મચારીઓ અધિકારીઓ બેઠા હોય એ કેવો હોવો જોઈએ? ભારતીય હોવો જોઈએ. ઓન ટેપ લાઇસન્સિંગમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, તો આગળનો ટોપિક છે કમર્શિયલ બેન્કની અંદર ફોરેન બેન્ક. હવે આપણે થોડી ફોરેન બેન્ક વિશે વાત કરીએ. તો કે નેહરુવિયન સોશિયાલિસ્ટ ઇકોનોમી. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સોશિયાલિસ્ટ પ્રકારની, સમાજવાદ પ્રકારની ઇકોનોમી ચાલુ હતી. આપણે આની પહેલાં મેં તમને કહી દીધું છે કે નહેરુ ખુદ પણ સમાજવાદ પ્રકારની વિચારધારા ધરાવતા હતા, એટલે ભારતની અંદર પણ એની છાપ જે છે એ થોડી જોવા મળશે. ગાંધીજી જે છે એ પણ થોડી ઘણી સોશિયાલિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવતા હતા, એટલે આપણે આઝાદીની અંદર એવી થોડી ઘણી છાપ જોવા મળે છે. ધેર વોઝ ડિસ્ડેઇન એન્ડ એપ્રિહેન્શન અબાઉટ ફોરેન બેન્ક્સ. તો જ્યારે એમને, હવે નહેરુ ખુદ સોશિયાલિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવતા હતા, તો તમે વિચારો તો શું એ ફોરેન બેંક જે છે એને ઇન્વાઇટ કરશે? તો કે ના ના નહીં કરે. કારણ કે સોશિયાલિસ્ટની વિચારધારા શું કહે છે? એ તો એ સમાજવાદની વિચારધારા કે આપણે અંદર ને અંદર જ રહેવાનું છે અને આપણે અંદરોઅંદર જ જે કંઈ પણ પ્રોડક્શન થાય એનું શું કરવાનું છે, એને મિલીબાટી અને લઈ લેવાનું છે. એટલે કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સને શું કહેવાય ગુજરાતીમાં? કે એક સમાન રીતે બધી વસ્તુનું આપણે વહેંચણી કરી દેવાની છે. એટલે એમને જે છે ફોરેન બેંકને એટલી બધી ઇન્વાઇટ કરી નહીં અથવા તો એની ઉપર એટલું બધું ધ્યાન આપ્યું નહીં. ઓનલી અ હેન્ડફુલ ઓફ ધેમ વર અલાઉડ ટુ ઓપન બ્રાન્ચીસ. માત્ર થોડી ઘણીને જે છે પરમિશન આપી. પરંતુ નરસિંહ રામન રિફોર્મ હતા, નરસિંહ રામન રિફોર્મે શું કીધું કે ફોરેન બેંકને પરમિશન આપો એટલે હવે આને એની જે ભલામણ થઈ એની પછી ફોરેન બેંકના અપ્રુવલ, એની મંજૂરી માટેની પોલિસી જે છે એને લિબરલ, એને થોડી ઉદાર કરી દેવામાં આવી અને બીજી ઘણી બધી ફોરેન બેંક જે છે એ ભારતની અંદર ખોલવામાં આવી. ફોરેન બેંક ઇન ઇન્ડિયા.
दे आर इनकॉर्पोरेटेड इन इंडिया, इनकॉर्पोरेटेड अब्रॉड. आ फॉरेन बैंक भारतनी अंदर होय ए हकीकत में विदेशनी बैंक होय, विदेशनी. इट मीन्स रजिस्टर्ड अंडर कंपनीज एक्ट एज अ फॉरेन नेशन. समझो भारतनी अंदर जे बैंक फॉरेन बैंक रजिस्टर्ड थेली हो तो ये कंपनीज एक्ट नी अंदर फॉरेन नेशन एट्ले कि विदेश नो जे कोई देश है देश तरीके निमणूक थेली हो, विदेश तरीके विदेश नो जे देश है एनी तरीके एनी नोंधणी थेली हो. एंड ओपनिंग ब्रांचिज सब्सिडियरी इन इंडिया, एक्जाम्पल सिटी बैंक, बैंक ऑफ अमेरिका, HSBC, आ बधी विदेशी बैंक है. भारतनी अंदर कंपनीज एक्टनी अंदर एमनी निमणूक अमेरिका तरीके अथवा चाइना तरीके एवी रीते जे छे एनी फॉरेन नेशन तरीके एने आ बैंक जे छे एने नेशन देश ज गणवामां आवे, फॉरेन नेशन कंपनीज एक्ट अनुसार. बीजी बात करिए CRR अने SLR आ बधा नॉर्म जे छे ए एमनी उपर लागू पड़े छे, परंतु PSL नॉर्म जे छे ए एमने ब्रांचना आधारे अलग अलग रीते लागू पड़ता होय छे. आपणे आनी पहेला ही जोई चूक्या छीए કે PSL શું છે અને કઈ રીતે લાગુ પડે એ. પછી વાત કરીએ ઇન્ડિયન પબ્લિક સેક્ટર બેંક, ભારતની સરકારી બેંકની વાત કરીએ તો ફોરેનર્સ કેન ઇન્વેસ્ટ મેક્સિમમ 20% ઇન શેર હોલ્ડિંગ. જો ભારતની સરકારી બેંક હશે ને તો એમાં ફોરેન વિદેશી લોકો જે છે એ વધુમાં વધુ 20% જે છે એ ઇન્વેસ્ટ કરી શકશે. એક્ઝામ્પલ આ બેંક ઓફ બરોડા જે છે એમાં 15%, SBIમાં 14% અને PNBમાં 13% હોલ્ડિંગ, શેર હોલ્ડિંગ માલિકી કોની છે તો કે વિદેશી બેંકો વિદેશી લોકોની છે. ઓલ્સો ગવર્મેન્ટ થિંકિંગ ઓફ રેઇઝિંગ ઇટ ટુ 49%. સરકાર આ જે 20% જે છે એને વધારી અને 49% કરવા માંગે છે કે જેના કારણે વધુ અને વધુ કેપિટલ જે છે એ આવી શકે. મોબિલાઇઝેશન ફોર બેસલ થ્રી નોર્મ્સની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે બેંકનું પોતાનું ખુદનું અમુક કેપિટલ હોવું જોઈએ, પરંતુ બેંક પાસે એટલા પૈસા હોતા નથી. એટલે સરકાર એવું વિચારી રહી છે, ખાસ કરીને સરકારી બેંક પાસે એટલા પૈસા હોતા નથી, કે બેસલ થ્રી નોર્મ્સ અંતર્ગત બેંકનું ખુદનું કેપિટલ હોવું જોઈએ. એ ક્વોટા પૂરો કરવા માટે આપણે આજે પ્રાઇવેટ હોલ્ડિંગ જે છે ને પ્રાઇવેટ શેર હોલ્ડિંગ એને વધારી અને 49% કરવી જોઈએ, પરંતુ એ હજી થઈ નથી. સરકાર હજી એવું વિચારી રહી છે. એટલે ભવિષ્યમાં તમે જોવો તો ચોંકવાનું નહીં, ખબર આપણને પડી જવી જોઈએ કે બરાબર આવું વાત થયેલી હતી. હવે ભારતની ઇન્ડિયન પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરીએ, ખાનગી બેંકોની વાત કરીએ તો ફોરેનર્સ કેન ઇન્વેસ્ટ અપ ટુ 49%. 49% જેટલું રોકાણ જે છે એ ઓટોમેટિક રૂટથી કરી શકે અને 74% જેટલું રોકાણ જે છે એ ગવર્મેન્ટના અપ્રુવલથી કરી શકે. એટલે કે આ FDIની વાત કરે છે. FDI અંતર્ગત 49% ઓટોમેટિક રૂટથી અને 74% જે છે એ સરકારી રૂટથી કરી શકે. જેમ કે HDFC બેંકમાં 73% જે છે એ હોલ્ડિંગ કોની છે, 73% ફોરેનરની. ઓ ICICIમાં 59% અને એક્સિસ બેંક જે છે એની અંદર 52% હોલ્ડિંગ જે છે એ એમની છે. આ FDIમાં કોની કોની લિમિટ કઈ છે ને એ થોડુંક યાદ રાખવાનું, કારણ કે પ્રિલિમ્સમાં પણ આ પ્રશ્ન પૂછતા હોય છે કે કોની કયા ક્ષેત્રની અંદર FDI જે છે એ પહેલાં કેટલી હતી, નતર કેટલી હતી, અથવા ઓટોમેટિક રૂટથી કેટલી છે, ગવર્મેન્ટ રૂટથી કેટલી છે. પ્રીમાં પણ પૂછતા હોય છે અને મેઇન્સમાં પણ એક પ્રશ્ન મેં જોયેલો છે. મેઇન્સમાં પણ GPSCની એક પ્રશ્ન પૂછી ગયેલો હતો કે FDI વિશે એક ડિટેલમાં પ્રશ્ન પૂછેલો હતો, તો એમાં એના જવાબમાં આ બધું લખવું પડે એવું હતું. ઓલ્સો ગવર્મેન્ટ થિંકિંગ ઓફ રેઇઝિંગ ઇટ ટુ 100% ટુ હેલ્પ કેપિટલ મોબિલાઇઝેશન ફોર Basel III નોર્મ્સ. હવે આ પ્રાઇવેટ સેક્ટરની બેંક જે છે, પ્રાઇવેટ સેક્ટરની બેંક એમાં અત્યારે કેટલું છે, તો કે એમાં અત્યારે FDI 49% અને 74%. સરકાર એવું વિચારી રહી છે કે એને 100% કરી દઈએ. આગળનો ટોપિક છે કમર્શિયલ બેંક, વાણિજ્ય બેંકોની અંદર ડિફરન્શિયલ બેંક એટલે કે બીજી અલગ અલગ પ્રકારની બેંકો, જેમાં આપણે ખાસ કરીને પેમેન્ટ બેંકને એ બધા વિશે જોઈશું. હવે તફાવત કયા કયા છે એ જોઈએ. પહેલાં તો યુનિવર્સલ બેંક એટલે કે સાર્વત્રિક બેંક કે જે બધે જ જોવા મળે, જ્યારે બીજી છે ડિફરન્શિયલ બેંક કે જે અલગ અલગ જે જીઓગ્રાફી એટલે કે ભૌગોલિક વિસ્તારના આધારે અમુક જગ્યાએ જોવા મળતી હોય એ. તો યુનિવર્સલ બેંક પોતાની બ્રાન્ચ ક્યાં ખોલી શકે, તો કે એનીવેર કોઈ પણ જગ્યાએ, જેમ કે SBI, ICICI કોઈ પણ જગ્યાએ જે છે એ ખોલી શકે, પરંતુ પહેલાં 25% બ્રાન્ચ જે છે એ ગામડામાં ખોલી નાખવાની. પછી ડિફરન્શિયલ બેંકની અંદર જોઈએ તો જીઓગ્રાફિકલી રિસ્ટ્રિક્શન ઓન બ્રાન્ચ ઓપનિંગ ફોર લોકલ એરિયા બેંક, જેમ કે લોકલ એરિયા બેંક જે છે તો એની એવી ખાસિયત છે કે અમુક લોકલ એરિયામાં જ એની બ્રાન્ચ ખોલવાની. રિજિયોનલ રૂરલ બેંક તો એની ખાસિયત છે કે એ ગામડાની અંદર જ હોય. આ RRB જે છે એ તમે શહેરની અંદર બહુ ઓછી જોવા મળશે અથવા તો નહીવત જોવા મળશે. હવે એક્સેપ્ટ જોઈએ તો યુનિવર્સલ બેંક જે છે બોથ ટાઈમ એન્ડ ડિમાન્ડ ડિપોઝિટ જે છે એ એની અમાઉન્ટ કોઈ પણ રકમ સુધી ટાઈમ એન્ડ ડિમાન્ડ ડિપોઝિટ જે છે એ એક્સેપ્ટ કરી શકે એટલે કે એ જમા કરાવી શકે. જ્યારે પેમેન્ટ બેંક હોય ને તો પેમેન્ટ બેંકની અંદર એવી જોગવાઈ છે કે વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી જ જમા કરાવી શકે, 1 લાખથી વધુ જમા કરાવી શકાય નહીં, 1 લાખથી વધુ જમા કરાવી શકાય. હવે આ જે પેમેન્ટ બેંક જે છે એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો IPPB એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, આ સરકારી બેંક છે, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી બેંક છે. હવે માની લો કે તમે ભૂલથી આની અંદર 1 લાખ કરતાં વધુ પૈસા ઉમેરી દીધા, 1 લાખ કરતાં વધારે પૈસા ઉમેરી દીધા, તો આવા કેસની અંદર આ જે આ ખાતું રહ્યું ને પેમેન્ટ બેંકનું ખાતું એ ઓટોમેટિક જ તે પોસ્ટ સેવિંગ બેંકની અંદર કન્વર્ટ થઈ જશે. કયું? પોસ્ટ સેવિંગ બેંક
બેંકની અંદર કન્વર્ટ થઈ જશે. જ્યારે પેટીએમ પેમેન્ટ બેંકની, એરટેલ પેમેન્ટ બેંકની, બીજી જે પ્રાઇવેટ પેમેન્ટ બેંક જે છે ને, એમાં તો 1 લાખથી વધુ જે છે એ જમા જ નહીં થઈ શકે, ટ્રાન્સફર થઈ જ નહીં શકે. બીજી ગીવ લોન્સ ટુ, આ યુનિવર્સલ બેંક જે છે એ કોઈ પણ વ્યક્તિને લોન આપી શકે છે, પરંતુ પહેલાં 40% PSLનો ક્વોટા પૂરો કરશે, બાકી કોઈપણને લોન આપી શકે છે. જ્યારે વાત કરીએ કે પેમેન્ટ બેંક જે છે, પેમેન્ટ બેંક કોઈપણને લોન આપી શકતા નથી. પેમેન્ટ બેંક જે છે એ ક્રેડિટ કાર્ડ પણ ઇસ્યુ કરી શકતા નથી. હકીકતમાં ક્રેડિટ કાર્ડ જે છે એ પણ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ, એ પણ એક પ્રકારની લોન જ છે. એ પણ શું છે? એક પ્રકારની લોન. એટલે કે ટૂંકમાં એટલું યાદ રાખો કે આ પેમેન્ટ બેંક હજી નાની નાની બેંકો છે, અને નાની નાની બેંકો છે ને એટલે હજી એમને લેન્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી નથી. લેન્ડિંગ એટલે કે ઉધાર આપવાની સુવિધા, એટલે કે એ લોકો લોન આપી શકતા નથી. તો આ પ્રશ્ન જે છે એ ઘણી બધી વાર પૂછાતો હોય છે કે પેમેન્ટ બેંક કેન ઇસ્યુ ક્રેડિટ કાર્ડ, તો વિધાન ખોટું પડી જશે અને એટલે કે એ લોન આપી શકતી નથી. બીજી વાત કરીએ કે આ રિજિયોનલ રૂરલ બેંકને, આ સ્મોલ ફાઇનાન્સ બેંકને એ બધી હોય, તો એ બધી માટે PSLનો ક્વોટા જે છે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે કે 75% રાખવામાં આવેલું છે. એટલે આની અંદર થોડી ઘણી સુવિધા જે છે, તફાવત જે છે આવો જોવા મળતો હોય છે. ક્રોનોલોજી ઓફ ડિફરન્શિયલ બેંક, ડિફરન્શિયલ બેંકની થોડીક ક્રોનોલોજી જોઈએ તો 1976માં રિજિયોનલ રૂરલ બેંક જે છે એની સ્થાપના કરવામાં આવી, પછી 1996ની અંદર લોકલ એરિયા બેંકની સ્થાપના કરવામાં આવી, અને 2015ની અંદર સ્મોલ ફાઇનાન્સ બેંક એન્ડ પેમેન્ટ બેંકની સ્થાપના કરવામાં આવી. 2015ની અંદર બેની સ્થાપના એકાર કરી, અને હવે આગળ ભવિષ્યમાં હોલસેલ બેંકની સ્થાપના કરવાની છે, એની પ્રપોઝડ એ ભલામણ કરેલી છે. આ હોલસેલ બેંક શું છે? તો હોલસેલ બેંક આ એક એવી વસ્તુ છે કે અમુક વેપારી હોય અથવા અમુક કોઈ પ્રોડક્શન કેવું કરતા હોય, અથવા તો ખાસ કરીને તો વેપારી જ હોય, પરંતુ કેવો વેપારી હોય કે જે બધી વસ્તુ હોલસેલ જ વેચતા હોય. હોલસેલ રિટેલરની, રિટેલર એટલે કે આપણે જે નાના નાના દુકાનદાર હોય એ, પરંતુ એ નાના નાના દુકાનદાર હોલસેલમાં જે વસ્તુ જ્યાંથી લાવતા હોય ને એ, તો આવા જે કર્મચારી હોય અથવા આવા જે ખેલાડી હોય ને એ લોકોને હોલસેલ બેંક ખોલવાની પરમિશન આપવાની વાત થયેલી છે, પરંતુ હજી થઈ નથી. હવે એ તમે સમજો, આજે પછી ડિફરન્શિયલ બેંક જે છે, ડિફરન્શિયલ બેંકની અંદર ટોટલ 3 બેંકો આવશે. એક તો લોકલ એરિયા બેંક, એક તો સ્મોલ ફાઇનાન્સ બેંક, અને એક તો પેમેન્ટ બેંક, અને એક તો આ રિજિયોનલ રૂરલ બેંક RRB. આ બધી બેંકો કેવી છે? આ બધી ડિફરન્શિયલ બેંક એટલે કે એવી બેંકો છે કે જે અલગ અલગ પ્રકારના ઉદ્દેશ્ય માટે, એનો એમ, એનો ચોક્કસ હેતુ છે, એ બધાનો હેતુ જે છે એ અલગ અલગ પ્રકારનો છે. બાકી જે બધી નોર્મલ બેંક, યુનિવર્સલ બેંક જે છે, એનો તો ત્યાં તો બધું જ થઈ શકે, બાકી આ બેંકો જે છે જે ચોક્કસ હેતુ માટે બનેલ છે. આ સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર જે હવે આપણે કમર્શિયલ બેંકની અંદર ડિફરન્શિયલ બેંક જોઈ રહ્યા છીએ, અને એમાં આપણે RRB અને LAB, રિજિયોનલ રૂરલ બેંક અને લોકલ એરિયા બેંક, આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. તો 1970ની અંદર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધારવા માટે એમ નરસિંહ રામન કમિટી હતી, એણે એવી ભલામણ કરી કે રિજિયોનલ રૂરલ બેંકની સ્થાપના કરો. જ્યારે અહીંયા વાત કરીએ તો 1996ના બજેટની અંદર નાણામંત્રી મનમોહન સિંઘે એવી જાહેરાત કરી કે આપણે લોકલ એરિયા બેંક જે છે એની સ્થાપના કરીએ. બીજું કે રિજિયોનલ રૂરલ બેંક જે છે એ સેટઅપ અંડર ધ પ્રોવિઝન ઓફ ધ RRB એક્ટ. RRB એક્ટ 1976 અંતર્ગત બનાવવામાં આવેલી, એટલે કે આ શું છે? આ એક રીતની સ્ટેચ્યુટરી બોડી છે. 2015માં એનો સુધારો કર્યો અને વોટિંગ પાવર યુનિયન સ્ટેટ અને સ્પોન્સર્ડ બેંક એમ કરીને 51% રાખવામાં આવ્યો. બરાબર, એનો પાવર કેટલો? એટલે કે રિજિયોનલ રૂરલ બેંક એક એવી બેંક છે કે જેમાં કેન્દ્રનો પણ હિસ્સો હોય, જે તે રાજ્ય સરકારનો પણ હિસ્સો હોય, અને એને બીજી એકાદી બેંકે સ્પોન્સર પણ કરેલી હોય, જેમ કે SBI અથવા HDFC એવી કોઈ. જ્યારે આ LAB ની અંદર, લોકલ એરિયા બેંકની અંદર જોઈએ તો અનલાઇક RRBs, ધે આર નોટ સેટઅપ બાય યુનિયન ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર બાય એની સ્પેશિયલ એક્ટ ઓર પાર્લામેન્ટ. આ LAB જે છે એ પહેલાં તો સ્ટેચ્યુટરી બોડી નથી, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એને કોઈ કાયદા દ્વારા પસાર કરતી નથી, બટ બાય પ્રાઇવેટ એન્ટિટીઝ. પરંતુ LAB જે છે એ પ્રાઇવેટ એન્ટિટી દ્વારા, એટલે કે ખાનગી ખેલાડી દ્વારા, જે પ્રાઇવેટ સંસ્થા હોય એના દ્વારા જે છે એ બનાવવામાં આવે છે. કઈ રીતે? તો કે એપ્લાઇંગ ટુ ધ RBI, RBI પાસે અરજી કરવાની, RBI એને મંજૂર કરે તો એને લોકલ એરિયા બેંક ખોલવાની પરમિશન મળી જાય. કોના અંતર્ગત? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત. ઉદાહરણ જોઈએ રિજિયોનલ રૂરલ બેંકના, તો ઉત્તર બિહાર ગ્રામીણ બેંક જેની સ્પોન્સર બેંક કોણ છે? તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. જ્યારે આનું ઉદાહરણ જે છે એમાં કઈ રીતે આનું ઉદાહરણ આપેલું નથી, તમે કીધું એવી રીતે કાલુપુર બેંક ને એવી બધી. પ્રેઝન્ટ ઇન મેક્સિમમ 3 જિયોગ્રાફિકલ કન્ટિન્જન્સીસ ડિસ્ટ્રિક્ટ, ઓનલી 1 અર્બન સેન્ટર પર ડિસ્ટ્રિક્ટનું. આની અંદર અમુક એવી રાખવામાં આવેલી છે કે 3 ભૌગોલિક વિસ્તાર હોય એની અંદર, 3 જિલ્લાની અંદર જે છે એનું પ્રેઝન્સ હોઈ શકે છે, અને શહેરી જિલ્લો હોય તો એની અંદર ખાલી એક જ સેન્ટર હોઈ શકે છે. RRBનું PSL 75% છે. આમનું PSL જે છે તે આર નોન શેડ્યુલ્ડ બેંક્સ વિથ સો વાઇલ. આ લોકો, આજે લોકલ એરિયા બેંક જે છે એ નોન શેડ્યુલ બેંક છે. નોન શેડ્યુલ બેંકનો મતલબ શું? શેડ્યુલ બેંક એટલે કે જે બેંકિંગ એક્ટ RBI એક્ટના બીજા શેડ્યુલમાં આપેલી છે એ, એટલે કે આનું નામ બીજા શેડ્યુલની અંદર નથી, એટલે આપણે CRR, SLR, PSL આ બધી વસ્તુ જે છે એ લાગુ પડશે, પરંતુ એમના અલગ અલગ નિયમો હશે, એના નિયમો અલગ અલગ હશે.
પછી આ બાજુ જોઈએ તો ધેર લોન ઇન્ટરેસ્ટ રેટ્સ કાન્ટ બી મોર દેન પ્રિવેલિંગ લેન્ડિંગ રેટ્સ. આમનો લોનનો વ્યાજદર જે છે એ લેન્ડિંગ રેટ જે છે કોઓપરેટિવ બેંક ઇન ધ એરિયા કોઓપરેટિવ બેંકનો જેટલો વ્યાજદર હોય એની કરતાં વધારે હોઈ શકે નહીં, એની કરતાં વધારે હોઈ શકે નહીં. પછી ઇનિશિયલી ફોર આ કોસ્ટલ બેંક, આંધ્રપ્રદેશ બેંક, પછી સુબનધારા લોકલ એરિયા બેંક કોલ્હાપુરને આ અમુક અમુક ઉદાહરણ જે છે એ આપેલા છે. પછી આની અંદર વાત કરીએ કે રિજિયોનલ રૂરલ બેંક, તો એને એનું અલ્ટિમેટ રેગ્યુલર તો આરબીઆઈ છે, પરંતુ ઇમિડિયેટ રેગ્યુલેટર કોણ છે તો કે નાબાર્ડ. મેં તમને હમણાં જ કીધું કે આ રિજિયોનલ રૂરલ બેંકને મુખ્યત્વે એમનું હેન્ડલિંગ કોણ કરે તો આ નાબાર્ડ કરે, નાબાર્ડ. પરંતુ આખરે તો અંતિમ એનું રેગ્યુલેટર તો આરબીઆઈ જ છે. જ્યારે આ બાજુ જે વાત કરીએ લોકલ એરિયા બેંક, તો એને આરબીઆઈ રેગ્યુલેટ કરે છે. હવે આપણે કમર્શિયલ બેંકની અંદર, ડિફરન્શિયલ બેંકની અંદર, સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક, પેમેન્ટ બેંક જે છે એના વિશે થોડી આપણે વાત કરીએ. આજે પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક એની ભલામણ કોણે કરેલી હતી, તો નચિકેત મોર કમિટી હતી એણે એની ભલામણ કરેલી હતી 2013-14 અંદર. આ પ્રશ્ન પૂછી ગયો છે નચિકેત મોર કમિટી એ કોની સાથે જોડાયેલી છે, તો પેમેન્ટ બેંક સાથે જોડાયેલી છે. જ્યારે ગવર્નર હતા રઘુરામ રાજન અને એમને તાત્કાલિક અંતે આ જે બંને વસ્તુ હતી એને અપ્રૂવ એટલે કે પરમિશન જે છે આપી દીધી, કોને? તો કે સ્મોલ ફાઇનાન્સ બેંક અને જે પેમેન્ટ બેંક હતી એને. અને આ ન્યૂ ટાઈપ્સ ઓફ બેંક ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, આ નવા પ્રકારની બેંક હતી એ કોની માટે હતી? તો કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે વિત્તીય સમાવેશ માટે, વધુ ને વધુ લોકો જે છે એ બેન્કિંગ સુવિધા સુધી પહોંચી શકે એટલે. પછી કોમ્પિટિશન, પ્રતિસ્પર્ધા માટે અને ઇનોવેશન માટે. જો નવી નવી બેંકો માર્કેટની અંદર આવશે તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધશે, કોમ્પિટિશન વધશે અને ઇનોવેશન વધશે. આપણે થોડુંક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક ખૂબ જ અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી એક ફેક્ટરી છે, એક કારખાનું છે. હવે અહીંયા કોઈ પણ બેંક છે જ નહીં, તો આવા કેસની અંદર આજે પેમેન્ટ બેંક જે છે, પેમેન્ટ બેંકવાળા વ્યક્તિ અહીંયા જઈ અને બધા કર્મચારીઓનું, બધા કારખાનાની અંદર કંપનીની અંદર કામ કરવાવાળા લોકો બધાનું જે છે એ ખાતું ખોલી નાખે, તો એમને તો ઘણું સારું કામ થઈ જાય. કારણ કે એ ખાતાના માધ્યમથી પોતાના પરિવારને પૈસા મોકલી જાય, એટલે શું થશે? પહેલાં તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થઈ ગયું. બીજું, આજે નવી નવી પેમેન્ટ બેંક જે છે એ ટેકનોલોજી બેઝડ છે, ટેકનોલોજી બેઝડ અને ડિજિટલ બેઝડ છે. એમની પાસે નવી નવી ટેકનોલોજી છે, એટલે શું થશે? કોમ્પિટિશન થશે. જે બીજી બેંકો જે છે એને પણ એવું લાગશે કે આપણે પણ આ પ્રકારની સુવિધા જે છે એ આપીએ. જેમ કે આપણે વાત કરીએ તો જ્યારથી બેંક, આ જે પેમેન્ટ બેંકને આ બધાનો દબદબો થયો છે ને, તો ત્યારથી બધી જ બેંકોએ પોતાનું એપ્લિકેશન જે છે એને થોડુંક વ્યવસ્થિત અપડેટ કરી દીધું છે. પોતાના બેંકનું એપ્લિકેશન જે છે એમાં યુપીઆઈ બેઝડ સુવિધા એ બધું આપવાનું કોશિશ કરી દીધું છે. જેમ કે એયુ નામની બેંક જે છે ને, એયુ ફાઇનાન્સ બેંક, એયુ ફાઇનાન્સ બેંક, એયુ બેંક તો એટલી જોરદાર છે ને કે એ પોતાનું આખે આખું એકાઉન્ટ જે છે ને એ ડિજિટલ એકાઉન્ટ ઓપન કરવાની સુવિધા આપે છે. બધી વસ્તુ ડિજિટલ જ થઈ જાય. જે કેવાયસી જે છે એ પણ ડિજિટલ થઈ જાય, કેવાયસી પણ ડિજિટલ વિડીયો કોલના માધ્યમ થઈ જાય. તો આ શું થયું? કોમ્પિટિશન થયું અને નવું નવું ઇનોવેશન પણ થઈ ગયું. કારણ કે બેંકો જે છે એ ટેકનોલોજીના માધ્યમથી નવા નવા જે રસ્તા જે છે લાવી શકે છે ખાતું ખોલવા માટેના અને બેંકને ઓપરેટ કરવા માટેના. હવે આપણે થોડા પેરામીટરને એ બધું જોઈએ, પેરામીટર એક્ઝામ્પલની. પહેલાં આપણે ખાલી સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે જોઈએ. તો સ્મોલ ફાઇનાન્સ બેંકના ઉદાહરણ જોઈએ તો કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક, જેમ જે પંજાબમાં આવેલી છે, ઉજ્જીવન કર્ણાટકની અંદર અને ઉત્કર્ષ, ટોટલ 10 લિસ્ટ છે, બરાબર. એ આપણી માટે એટલું બધું કામનું છે નહીં. એલિજિબિલિટી ડ્યુરિંગ ધ ફર્સ્ટ રાઉન્ડ ઓફ લાઇસન્સિંગ, આની માટે જ્યારે લાઇસન્સ આપ્યું તો પહેલો રાઉન્ડ બહાર પાડ્યો હતો લાઇસન્સ આપવાનો. ત્યારે એવું કીધું હતું કે જ્યારે 100 કરોડનું કેપિટલ હશે ને અને રેસિડન્ટ ઇન્ડિયન હશે એ બધાને આ પરમિશન આપવામાં આવશે. લોકલ એરિયા બેંક હશે એને પરમિશન આપી શકાશે. એનબીએફસીને, માઇક્રો ફાઇનાન્સ બેંકને 10 વર્ષનો અનુભવ હોય એને આનું લાઇસન્સ જે છે આપી શકાશે, આનું એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંકનું. એરિયા કયા વિસ્તારની અંદર કામ કરે? તો કે આરબીઆઈ કમિટી ગેવ સિલેક્શન પ્રેફરન્સ નોર્થ ઇસ્ટની અંદર વધુ બનાવવાની, સેન્ટ્રલ ઇન્ડિયાની અંદર વધુ બેંક બનાવવાની અને ક્લસ્ટર બેઝડ જે છે એ બેંક જે છે એ વધુ બનાવવા. અને ખાસ કરીને એવી જગ્યાએ કે જ્યાં બેન્કિંગ પેનિટ્રેશન ઇઝ પુઅર, પેનિટ્રેશન એટલે કે પ્રવેશ, બેંકો ઓછી ઓછી માત્રામાં, યુનિવર્સલ બેંકો ઓછા જોવા મળતી હોય અહીંયા. હવે આને સિલેક્ટેડ બાય તો કે ઉષા થોરાટ, ફોર્મર આરબીઆઈ ડેપ્યુટી ગવર્નરે આ આખું જે છે હેન્ડલ કર્યું હતું. શું સીઆરઆર, એસએલઆર, રેપોરેટને, એફડીઆઈને આ બધું એમને લાગુ પડે? તો કે હા, ઇન્ડિયન પ્રાઇવેટ બેંકની જેમ જ આમને પણ આ બધી વસ્તુ લાગી પડે છે સ્મોલ ફાઇનાન્સ બેંક. ખાસ કરીને પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં આ જ બુક છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકને સીઆરઆર લાગુ પડે છે? તો કે હા પડે છે. એસઆરઆર તો કે હા. રેપોરેટ, એફડીઆઈ તો કે આ બધે બધું એમને પણ લાગુ પડે છે. રૂરલ પેનિટ્રેશનની અંદર વાત કરીએ તો એસએફબી સ્મોલ ફાઇનાન્સ બેંકે 25% બ્રાન્ચ જે છે એ અનબેંક્ડ રૂરલ વિસ્તારની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર બ્રાન્ચ ખોલવાની. આમના ટાર્ગેટેડ કન્ઝ્યુમર મોટેભાગે કયા કસ્ટમર લોકોને ટાર્ગેટ કરે છે? તો ગામડામાં એ બધા ઉપર ફોકસ કરવાનું છે. તો કે અનસર્વડ બેંક જે લોકો સુધી પહોંચી શકતી નથી, અનડિઝર્વડ ફાર્મર, માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, એમએસએમઈ વાળાને, ખેડૂતોને, કે જે બેંક જેને લોન આપવાથી કતરાઈ છે અથવા બેંક જેને લોન આપવા માંગતી નથી એવા લોકોને લોન કોણ આપશે? સ્મોલ ફાઇનાન્સ બેંક. સ્મોલ ફાઇનાન્સ નામ ઉપરથી ખબર પડી જાય કે સ્મોલ ફાઇનાન્સ એટલે કે નાનું, નાની નાની લોન લેવાની હોય, નાની નાની લોન 1 લાખની 2 લાખની. આવી લોન જનરલી જે છે એ અનસિક્યોર્ડ લોન હોય. અનસિક્યોર્ડ લોન મતલબ કે ફોર એક્ઝામ્પલ સમજો કે તમારે 1 લાખની લોન લેવાની છે. હવે તમે
તમે એસબીઆઈ પાસે જાઓ તો એવડે એમ કે કંઈક કોલેટરલ મૂકો. હવે ભાઈ 1 લાખ હાટું શું કોલેટરલ મૂકે, અને 1 લાખ હાટું કોલેટરલ મૂકવા જેવી કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ વેચીને જ તે પૈસાનો જુગાડ ન કરી નાખે, તો ભાઈ કોલેટરલ શું મૂકો આવે. એટલે પછી એ લોકો આ સ્મોલ ફાઇનાન્સ બેંક હોય એની પાસે જતા હોય. શું આ લોકો ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે, તો કે યસ, વિધાઉટ એની રિસ્ટ્રિક્શન. સ્મોલ ફાઇનાન્સ બેંક કોઈપણ પ્રકારની લિમિટ વગર, કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર ડિપોઝિટ જે છે એ એક્સેપ્ટ કરી શકે. એનબીએફસી જે છે ને, એનબીએફસી એ ડિપોઝિટ નો એક્સેપ્ટ કરી શકે. નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ એ આપણે આગળ જોઈશું કે આ શું છે, પરંતુ એ ડિપોઝિટ એક્સેપ્ટ ન કરી શકે, વિધાનમાં પૂછાતું હોય છે. એટલે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને જે છે એ સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એ ઇસ્યુ કરી શકે છે. સ્મોલ ફાઇનાન્સ બેંક આવીને તો મેં તમને કીધું કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એનું ઉદાહરણ યાદ રાખો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, કારણ કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એનું જે મેનેજમેન્ટ જે છે એ ખૂબ જ સારું છે. મેં તમને કીધું કેટલું સારું છે, તો કે વિડીયો કોન્ફરન્સથી કેવાયસી થઈ અને તાત્કાલિક ખાતું ખોલી જાય, અને ડિજિટલ એકાઉન્ટ ખોલવું હોય એ પણ ઓટોમેટિક જે છે ખોલી જાય, અને એમનું જે સિસ્ટમ જે છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય તો મેલ આવી જાય, દર મહિને જે છે એ સ્ટેટમેન્ટનું મેલ આવી જાય, એમની સુવિધા થોડી ઘણી સારી છે, ઇનોવેટિવ છે. બીજી બધી બેંકોએ પણ એમની પાસેથી શીખવું જોઈએ. તો એયુ બેંકનું એક્ઝામ્પલ જે છે એ પણ તમે યાદ રાખી શકો છો, ક્યાંક લખવું હોય તો લખી પણ શકો છો. લોન આપવાની વાત કરીએ તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર 75% લોન આપવાની છે. 50% ઓફ લોન પોર્ટફોલિયો ઓફ ₹25 લાખ જે 50% જે લોનનો પોર્ટફોલિયો જે છે ને એ 25 લાખ કરતાં ઓછો હોવો જોઈએ, એટલે કે 25 લાખ કરતાં ઓછાની લોન જે છે એ વધારે આપવાની છે. ઇવોલ્વ કઈ રીતે થઈ, તો યસ, આફ્ટર 5 યર્સ કેન બીકમ યુનિવર્સલ કમર્શિયલ બેંક. આ જે સ્મોલ ફાઇનાન્સ બેંક છે, સ્મોલ ફાઇનાન્સ બેંક એનો 5 વર્ષનો અનુભવ પૂરો થઈ જાય, 5 વર્ષ સુધી એ સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે રહી જાય ને, પછી એ યુનિવર્સલ કમર્શિયલ બેંક જે છે એ બની શકે છે. હવે આપણે મોટી બેંક બની શકે છે. હવે આપણે પેમેન્ટ બેંકની વાત કરીએ તો પેમેન્ટ બેંકની અંદર અત્યારે 6 જેટલી પેમેન્ટ બેંક જોવા મળે છે. એક તો એરટેલ પેમેન્ટ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક કે જે સરકારી છે, એક જ સરકારી છે, બાકી બધી પ્રાઇવેટ છે. ફિનો પેમેન્ટ બેંક, પછી પેટીએમ પેમેન્ટ બેંક, જીઓ પેમેન્ટ બેંક અને NSDL પેમેન્ટ બેંક. ટોટલ 11 સિલેક્ટ કરવામાં આવેલી હતી, પરંતુ આદિત્ય બિરલાવાળી જે બેંક જે હતી ને એ બંધ કરી દીધી છે, એટલે અને બીજી અમુક બેંક હતી ને એ વિડ્રો થઈ ગઈ, એને ના પાડી દીધી, ના હવે અમારે આ બેંક બનવું નથી. આમની માટેની ક્રાઇટેરિયા શું છે એલિજિબિલિટી, તો કે મિનિમમ ઓછામાં ઓછું 100 કરોડનું કેપિટલ હોવું જોઈએ. આમાં પણ 100 કરોડનું કેપિટલ હતું. પછી રેસિડન્ટ ઇન્ડિયન હોવું જોઈએ, NBFC હોવી જોઈએ, PPI એટલે કે આપણે પહેલાં જ જોઈ ચૂક્યા છીએ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ જે બધા વોલેટવાળા હતા, પેટીએમ ને એમેઝોન ને આ બધા. પછી મોબાઈલ ટેલિફોન કંપની પણ આની માટે એલિજિબલ હતી. સુપર માર્કેટ ચેઇન જેમ કે જીઓ ને ડીમાર્ટ ને આ બધા જે છે એ બધા પણ ખોલી શકે, પણ ડીમાર્ટ વાળા એ ખોલ્યું નથી. પછી કોઓપરેટિવ સંસ્થા હોય, કંપની હોય કે કંટ્રોલ્ડ બાય રેસિડેન્ટ ઇન્ડિયા, એ બધા કરી શકે. પેમેન્ટ બેંકનો એરિયા જે છે એ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, કેમ, કારણ કે એનું તો મોટા ભાગનું કામ જે છે એ ઓનલાઈન જ હોય છે, એટલે એનો એરિયા વિસ્તાર કેવો છે, એનીવેર, એને જ્યાં સારું લાગે એમ. એની સિલેક્ટ કોણે કરી હતી, તો નચિકેત મોરે એની સિલેક્શન કરેલું હતું. આમને વાત કરીએ તો શું CRR ને SLR જાળવવાનું હોય, તો કે સેમ એઝ ધ પ્રાઇવેટ બેંક જેટલો જાળવવાનો હોય, પરંતુ SLRની અંદર થોડી ઘણી છૂટછાટ એમને આપવામાં આવેલી છે. રૂરલ પિનિટ્રેશનની અંદર વાત કરીએ તો નો નીડ, બટ 25% એક્સેસ પોઈન્ટ્સ મસ્ટ બી ઇન રૂરલ એરિયાસ. આની અંદર કોઈ એવી જરૂર નથી, પરંતુ 25% એમનો એક્સેસ પોઈન્ટ જે છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર હોવો જોઈએ, જેમ કે બિઝનેસ કોરિસ્પોન્ડન્સ અને કિરાના સ્ટોર. તમે ઘણી બધી વાર જોયેલું હશે કે આ જે પેટીએમના ને એ બધાની, પેટીએમ જે છે તો એનું જે ઓલું બોર્ડ જે છે, બોર્ડ એ લારીવાળાની એ બધા રીતે ધરાવતા હોય છે, અથવા ગામડાની અંદરની એ બધા ધરાવતા હોય છે, કેમ, કારણ કે 25% એમનો એક્સેસ પોઈન્ટ જે છે ને એ અહીંયા હોવો જોઈએ, એટલે એ બધી નાની નાની દુકાનોમાં જોવા મળતી છે. અને બીજું તો એ પણ કે પેટીએમ જે છે ને એ પેટીએમ ને આ જે ફોનપે ને આ બધી કેવી છે, તો કે આ બધી પ્રાઇવેટ બેંક છે, એટલે એમને શું લાગે કે અમારે તો વધુને વધુ કસ્ટમર જે છે એને આકર્ષિત કરવાના છે, એટલે એ લોકો માર્કેટિંગ કરવા માટે જે છે એ રાખતા હોય છે, ગામડામાં પણ બધા લોકોને પહોંચાડી દેતા હોય છે. એ લોકો બિઝનેસ કોરિસ્પોન્ડન્સ રાખતા હોય, BC. આ બિઝનેસ કોરિસ્પોન્ડન્સ શું છે, એટલે કે એમને એક પ્રકારનો એજન્ટ બનાવી દીધો હોય, એ એજન્ટને બધું કામ આપી દીધેલું હોય કે તમારે જઈને ખાતા ખોલવાના, પેમેન્ટ બેંકની અંદર એકાઉન્ટ ખોલી દેવાનું પહેલું કામ, તો એ બીજું એ ખાતું બંધ કરવું હોય તો બંધ કરી દેવાનું, પૈસા ઉપાડવા હોય તો ઉપાડવામાં મદદ કરવાની, પૈસા જમા કરવા હોય તો જમા કરવામાં મદદ કરવાની, તો આ જે કામ જે છે એ બીસી કરે. આપણે હમણાં એક ઉદાહરણ જોયું કે માની લો કે કોઈ એક બહુ મોટું કારખાનું છે, ફેક્ટરી છે, કંપની છે, ઘણા બધા કર્મચારીઓ એક અંદર કામ કરે છે, પરંતુ આ બધા કર્મચારીઓને બહાર નીકળવાનું જોતું નથી, અથવા તો બહાર નીકળે ત્યારે તો બેંક જે છે બંધ થઈ ગઈ હોય છે, બરાબર, આખો દિવસ અંદરની અંદર રહેવાનું. અને માની લો કે ગામડામાં છે, ત્યાં જે છે એ ખાતું છે, ત્યાં એક બેંકની બ્રાન્ચ છે, તો આવા કેસની અંદર પેમેન્ટ બેંકવાળો જે બિઝનેસ કોરિસ્પોન્ડન્સ છે એ ખુદ જ તે બેંક એ આ કારખાનાની અંદર આવી જાય, ફેક્ટરીની અંદર આવી જાય, અને બધા જ વ્યક્તિઓના ખાતા ખોલી નાખે, બધા વ્યક્તિઓના ખાતા, અને બધા વ્યક્તિઓ પાસેથી પૈસા ઉઘરાઈ લે અને પૈસા જે છે એના ખાતામાં જમા કરી દે અને એમને જ્યાં મોકલવા છે ત્યાં મોકલી દે. તો પેમેન્ટ બેંક આવી રીતે જે છે એ ઇનોવેટિવ તરીકેથી સારું એવું કાર્ય કરી શકે છે. ઘણી બધી જગ્યાએ આવું થતું જોઈએ છે ઓલરેડી.
પછી પેમેન્ટ બેંકની અંદર વાત કરીએ તો NRI ડિપોઝિટ જે છે એ આની અંદર લાગુ પડી શકાતી નથી. ફિક્સ્ડ ડિપોઝિટ FD જે છે, રિકરિંગ ડિપોઝિટ, એ પણ આની અંદર એની જોગવાઈમાં કરવામાં આવેલી નથી. કેન એબસેક્ટ ઓનલી ડિમાન્ડ ડિપોઝિટ, જે માત્ર અને માત્ર ડિમાન્ડ ડિપોઝિટ જે છે એ જ રાખી શકે, અને એ પણ મેક્સિમમ 1,00,000 રૂપિયા પર કસ્ટમર. ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકતા નથી. કેમ? કારણ કે લોન આપી શકતા નથી. એટલે પેમેન્ટ બેંકની સૌથી મોટું જે નુકસાન હોય તો એ કહ્યું છે કે એ લોન આપી શકતા નથી, ક્રેડિટ કાર્ડ આપી શકતા નથી. કાન્ટ લોન સો નો PSL, લોન જ નથી આપી શકતા તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એ તો આવે જ નહીં. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એ હોતું નથી. ધેય આર રિક્વાયર્ડ ટુ ઇન્વેસ્ટ ઓલ ડિપોઝિટ ઇન GSEC. આજે પેમેન્ટ બેંક પાસે જેટલી પણ ડિપોઝિટ આવે ને એ બધી ડિપોઝિટ એમને કેમાં ઇન્વેસ્ટ કરવાની? તો કે GSEC, ગવર્મેન્ટ સિક્યુરિટીની અંદર, ટ્રેઝરી બિલ્સની અંદર, અને અથવા તો એન્ડ ઇન અધર શિડ્યુલ કમર્શિયલ બેંક, બીજી બેંકની અંદર એ ઇન્વેસ્ટ કરે છે. પરંતુ કેટલા ટકા એ બધું ઇમ્પોર્ટન્ટ નથી. બીજું, એમનું ઇવોલ્યુશન કઈ રીતે થશે? શું પેમેન્ટ બેંક ભવિષ્યમાં બેંક બની શકશે કે નહીં? તો એ બધું હજી નક્કી કરેલું નથી. વાઇલ પેટીએમ પેમેન્ટ બેંક એક્સેપ્ટ અ ફિક્સ ડિપોઝિટ બટ ઇટ્સ એક્ટિંગ સિમ્પલી એઝ એન એજન્ટ ટુ ઓપન યોર ફિક્સ ડિપોઝિટ ઇન્ડસઇન્ડ બેંક અ પ્રાઇવેટ સેક્ટર કમર્શિયલ બેંક. હવે જો પેટીએમ પેમેન્ટ બેંકવાળા જે છે એ ફિક્સ ડિપોઝિટ પણ એક્સેપ્ટ કરે છે, પરંતુ એની જે મોડસ ઓપરેન્ડી કામ કરવાની પદ્ધતિ જે છે એ અલગ છે. કારણ કે એમને ઇન્ડસઇન્ડ બેંક સાથે જે છે એ ભાગીદારી પાર્ટનરશિપ કરેલી છે. એટલે અહીંયા એ એવું ન કહી શકે કે પછી, કારણ કે આમાં કેવું થાય કે ઘણી બધી વાર તમે અલગથી વાંચો કે પેટીએમ બેંકવાળા જે છે એ તો ફિક્સ ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે, બાકી અહીંયા આપણે જોયું કે નથી એક્સેપ્ટ કરતા. તો RBI તો ના જ પાડેલી છે, પરંતુ આમનો નિયમ અલગ છે. Basel III નિયમો અંતર્ગત જોઈએ તો Basel III નોર્મ્સ એપ્લિકેબલ ઓન બોથ SFB એન્ડ PB, એટલે કે સ્મોલ ફાઇનાન્શિયલ બેંક અને પેમેન્ટ બેંક બંનેની ઉપર Basel III નોર્મ લાગુ પડે છે. આ જ વસ્તુ વિધાનમાં મૂકી દેશે કે લાગુ પડતું નથી તો વિધાન ખોટું પડી જશે, કારણ કે આ બંને ઉપર લાગુ પડે છે. એન્ડ ધે આર ટાઇટર ધેન અ યુનિવર્સલ કમર્શિયલ શિડ્યુલ બેંક, અને આની ઉપર લાગતા સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક ઉપર જે Basel III નોર્મ લાગે એ કેવા છે? એ મજબૂત છે, ટાઇટ છે, પહેલાં કરતાં વધારે કડક છે, સ્ટ્રિક્ટ છે અને સ્ટ્રિંજન્ટ છે, ઓલી બધી બેંકો કરતાં પણ વધારે. પણ કેટલા મહત્ત્વના છે એ કામનું નથી. બોથ કેન સેલ મ્યુચ્યુઅલ ફંડ, આ બંને મ્યુચ્યુઅલ ફંડ પણ વેચી શકે છે, પેન્શનની પોલિસી, ઇન્સ્યોરન્સની પોલિસી, આ બધી વસ્તુ પણ વેચી શકે છે. પરંતુ એની માટે રિસ્પેક્ટિવ રેગ્યુલેટર જે છે એની પરમિશન લેવી પડે. એટલે કે જો મ્યુચ્યુઅલ ફંડ એમને વેચવું હોય તો જે SEBI પરમિશન લેવી પડે, પેન્શનને એ બધું વેચવું હોય તો એમને PFRDIની પરમિશન લેવી પડે, ઇન્સ્યોરન્સ પોલિસી વેચવી હોય તો આ જે ઈડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટ ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે એની પરમિશન લેવી પડે. જે તે રેગ્યુલેટર જે છે એ બધાની પરમિશન લઈ અને આ બધું કાર્ય કરી શકે છે. આગળ વાત કરીએ તો 2019 અંદર RBI જે છે એ આ સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એની માટે પણ ઓન ટેપ લાઇસન્સની સુવિધા કરી દીધી. ઓન ટેપ લાઇસન્સ એટલે આપણે જોઈ લીધું કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવું, જ્યારે મન પડે ત્યારે આપણે જતું રહેવાનું અને એપ્લિકેશન આપી દેવાની કે ભાઈ અમારે જે છે એ આ સ્મોલ ફાઇનાન્સ બેંકનું પરમિશન જોઈએ છે. એવડે ચેક કરે, રિવ્યૂ કરે અને પછી જો એમને સારું લાગે તો આપણને એની પરમિશન આપી દે. June 2019 અંદર આ વસ્તુ કામ કર્યું, એટલું બધું કામનું નથી. એલિજિબિલિટી કન્ડિશન ટુ ગેટ SFB લાઇસન્સ ઓન ટેપ, જો સ્મોલ ફાઇનાન્સ બેંક અંતર્ગત ઓન ટેપ લાઇસન્સ મેળવવું હોય તો એની માટેની એલિજિબિલિટી લાયકાત કઈ હોવી જોઈએ? તો પહેલાં તો ઓછામાં ઓછું 200 કરોડનું કેપિટલ હોવું જોઈએ, રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ હોવો જોઈએ અથવા પ્રોફેશનલિસ્ટ, ત્યાં 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ બેંકિંગ અથવા ફાઇનાન્સની અંદર, 5 વર્ષ જૂની કંપની હોવી જોઈએ, 5 વર્ષ કરતાં જૂની, અને એનો ઓનર એ ભારતીય રેસિડેન્ટ હોવો જોઈએ, ભારતનો રહેવાસી હોવો જોઈએ, અથવા તો કાં પહેલેથી જ NBFC હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા લોકલ એરિયા બેંક હોય અથવા પેમેન્ટ બેંક હોય, તો એ સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એમાં કન્વર્ટ થઈ શકે છે. અર્બન કોઓપરેટિવ બેંક અલાઉડ ટુ કન્વર્ટ ઇન ટુ SFB, બટ કેપિટલ નોર્મ સ્લાઇટલી ડિફરન્ટ, એના કેપિટલ નોર્મ અલગ છે. 2019 અંદર ઇવન પેમેન્ટ બેંક કેન કન્વર્ટ ઇન ટુ SFB આફ્ટર 5 યર્સ ઓફ ઓપરેશન, ત્યારે જાહેરાત કરવામાં આવેલી હતી કે પેમેન્ટ બેંક જે છે એ પણ 5 વર્ષ પછી સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર કન્વર્ટ થઈ શકશે. આના આધારે 2 પ્રશ્ન પૂછવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન એવું પૂછેલ છે કે પેમેન્ટ બેંકના આધારે 3 વિધાન આપેલા છે, 3માંથી સાચું વિધાન કહેવાનું છે? પહેલાં એવું કહ્યું છે કે મોબાઈલ ટેલિફોન કંપનીઝ એન્ડ સુપર માર્કેટ ચેઇન્સ ધેટ આર ઓન્ડ એન્ડ કંટ્રોલ્ડ બાય રેસિડેન્ટ આર ઇલિજિબલ ટુ બી પ્રમોટર્સ ઓફ પેમેન્ટ બેંક, પહેલું વિધાન. પછી બીજું વિધાન જોઈએ તો બીજું વિધાન છે પેમેન્ટ બેંક્સ કેન ઇસ્યુ બોથ ક્રેડિટ કાર્ડ એન્ડ ડેબિટ કાર્ડ. બીજું એવું કહે છે કે પેમેન્ટ બેંક જે છે એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને ઇસ્યુ. ત્રીજું એવું કહે છે કે પેમેન્ટ બેંક્સ કેન નોટ અન્ડરટેક લેન્ડિંગ એક્ટિવિટી, પેમેન્ટ બેંક જે છે એ લેન્ડિંગ એક્ટિવિટી, ઉધારની પ્રવૃત્તિ કરી શકતા નથી. પહેલાં તો આમાં પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે, પરંતુ કદાચ પહેલું વિધાન ખબર ન હોય તો એ બીજું વિધાન તો ખબર હોય કે આ ક્રેડિટ કાર્ડ આપી નથી શકતા, તો બીજું ખોટું કરો તો એલિમિનેશનથી પણ જવાબ 1 એન્ડ 3 આવી જશે. બરાબર, પેમેન્ટ બેંક કેન નોટ અન્ડરટેક લેન્ડિંગ એક્ટિવિટી તો બરાબર સાચ છે, એ વાત આપણે મેં તમને પહેલાં જ કીધું કે ઉધાર આપવાનું કાર્ય કરી શકતા નથી, લોન ને એવું બધું આપી શકતા નથી, તો આન્સર 1 એન્ડ 3 આવશે. અને આપણે પહેલાં જોયું, મેં તમને કીધું સુપર માર્કેટ ચેઇન જે આ DMart વાળાને એ બધા પણ પેમેન્ટ બેંક જે છે એ ખોલી શકે છે. પછી ટેલિફોન કંપની તો એ તો આ Airtel વાળાને, Jioવાળાએ ઓલરેડી ખોલેલી છે, તો એ પણ પેમેન્ટ બેંક જે છે એ ખોલી શકે છે.
SFB ઉપર પ્રશ્ન પૂછેલો છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક ભારતની અંદર બનાવવામાં આવેલ છે એમાં ત્રણમાંથી જે છે એ સાચું વિધાન કહેવાનું છે, ત્રણમાંથી સાચું વિધાન. એનો હેતુ શું હતો, સ્મોલ ફાઇનાન્સ બેંક જે ભારતની અંદર સ્થાપના કરી એનો પર્પસ હેતુ શું હતો. પહેલું, ટુ સપ્લાય ક્રેડિટ ટુ સ્મોલ બિઝનેસ યુનિટ્સ, નાના બિઝનેસ યુનિટને ક્રેડિટ મળી રહે, લોન મળી રહે એની માટે. બીજું, ટુ સપ્લાય ક્રેડિટ ટુ સ્મોલ માર્જિનલ ફાર્મર્સ, સ્મોલ માર્જિનલ ફાર્મરને ક્રેડિટ લોન મળી રહે એની માટે. અને ત્રીજું, ટુ એન્કરેજ યંગ આંતરપ્રિન્યોર્સ ટુ સેટઅપ બિઝનેસ પર્ટિક્યુલરલી ઇન રૂરલ એરિયાઝ, ગ્રામ્ય વિસ્તારની અંદર જે આંતરપ્રિન્યોરને ધંધો વેપાર વ્યવસાય શરૂ કરવા માટે. તો ત્રણેય વિધાન જે છે સાચા આવશે, કારણ કે કીવર્ડ ઉપરથી પણ આ તમે સમજી શકો છો. સ્મોલ ફાઇનાન્સ એટલે કે નાની નાની લોન આપે, અને સ્મોલ ફાઇનાન્સ વિશે અત્યાર સુધી આપણે જોયું તો એ ગ્રામ્ય વિસ્તારમાંની એ બધા ઉપર વધારે ફોકસ કરતા હતા. તો ત્રણેય જવાબ જે છે 1, 2, 3 જે છે એ આન્સર આવશે. આગળનો ટોપિક જોઈએ તો કમર્શિયલ બેંકની અંદર આપણે આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જે છે એના વિશે થોડું ડિટેલમાં જોઈએ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ શું છે? રજિસ્ટર્ડ એઝ અ પબ્લિક લિમિટેડ કંપની, શરૂઆતમાં પબ્લિક લિમિટેડ કંપની તરીકે નોંધણી પામેલી હતી. ક્યાં? તો કે કંપનીઝ એક્ટની અંદર. 100% માલિકી કોની છે? તો 100% માલિકી ભારત સરકારની, એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ક્યાં આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એના અંતર્ગત આવે છે. 100% માલિકી એમની છે. RBI પાસેથી લાઇસન્સ મળી ગયું કઈ રીતે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત. કોનું લાઇસન્સ મળ્યું? તો કે પેમેન્ટ બેંક તરીકે ચલાવવાનું, પેમેન્ટ બેંક તરીકે કામ કરવાનું લાઇસન્સ મળી ગયું. એરટેલ પેમેન્ટ બેંક વોઝ ફર્સ્ટ ટુ લોન્ચ ઓપરેશન, સૌથી પહેલી ભારતની અંદર પેમેન્ટ બેંક જે છે 2017 અંદર એરટેલ પેમેન્ટ બેંક બની હતી. લેટર IPPB અને એની પછી જે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એની સ્થાપના કરવામાં આવી. એનો પાયલોટ બ્રાન્ચ તરીકે રાયપુર છત્તીસગઢની અંદર શરૂ થઈ હતી, રાંચી ઝારખંડમાં શરૂ થઈ હતી. પછી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જે છે એ ફૂલ ફ્લેજ ઓપરેશન 2018 શરૂ થયું, એટલે કે આખા ભારતની અંદર. પહેલાં ખાલી પાયલોટ પ્રોજેક્ટ હતું. પેટીએમ, ફિનો બેંક, બિરલા આઈડિયા, જીઓ લોન્ચ તેરો ઓપરેશન, ધીમે ધીમે એ બધા પણ જે છે એ શરૂ થયું. ઇન શોર્ટ, IPPB નોટ ધ ફર્સ્ટ ટુ લોન્ચ ફૂલ ફ્લેજ ઓપરેશન. ટૂંકમાં IPPB જે છે એ પ્રથમ એવી બેંક હતી. IPPBનું મોટો કયું છે? તો કે આપકા બેંક આપકે દ્વાર, લાર્જેસ્ટ કસ્ટમર રીઝ વિથ 1.55 લાખ પોસ્ટ ઓફિસ જે છે, એટલે એ વધુ ને વધુ ભારતની અંદર 1.55 લાખ જેટલી પોસ્ટ ઓફિસ છે, તો વધુ ને વધુ કસ્ટમર બેસ જે છે એને સર્વ કરી શકે છે. ઘણી બધી જગ્યાએ બેંકનું હોય પરંતુ પોસ્ટ ઓફિસ હોય તો એવી, એટલે કે આ પોસ્ટ ઓફિસના માધ્યમથી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન બેન્કિંગ સુવિધા જે છે એ પહોંચાડી શકે છે. પછી ઇન્ટ્રા બેંક ટ્રાન્સફર જે છે એ કરો તો કોઈ ફી લાગતી નથી. IMPSની એ બધું અવેલેબલ છે, એની અંદર ફી ને એવું બધું લાગતું હોય છે. બેંક એકાઉન્ટ ટાઈપ કે હોય? તો કે સફળ, સુગમ અને સરળ. પ્રશ્ન એકવાર આ પૂછી ગયો છે, પરંતુ આ નાની નાની પરીક્ષામાં બેંક રિલેટેડ પ્રશ્ન પૂછાતો હોય કે સફળ, સુગમ અને સરળ શું છે. તો આ IPPB જે છે ને એના બેંક એકાઉન્ટના પ્રકાર છે, બેંક એકાઉન્ટના પ્રકાર છે. આપણે કેમ સેવિંગ એકાઉન્ટ ને ડિપોઝિટ એકાઉન્ટ ને, તો આ એ સફળ, સુગમ ને સરળ એના પ્રકાર છે. એકાઉન્ટ કેન બી ઓપન વિથ ઝીરો બેલેન્સ, ઝીરો બેલેન્સે ખાતું ખોલી શકે. નો મિનિમમ બેલેન્સ, મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. વધુ વધુ 1 લાખનું બેલેન્સ અને કસ્ટમરની એજ જે છે એ 10 વર્ષ કરતાં વધુ હોય છે. ઓલસો પાર્ટનર વિથ બજાજ આલિયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ, બાલિક બજાજ આલિયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની એની સાથે જે છે એ આમને પાર્ટનરશિપ કરેલી છે, અને એના માધ્યમથી એ લોકો ઇન્સ્યોરન્સ વીમો જે છે એ પણ વેચવાનું કામ કરે છે. કોણ? તો કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. 2019ની અંદર જે છે એમને ઘોષણા કરી કે ડિઝાયર ટુ કન્વર્ટ ઇટ સેલ્ફ ફ્રોમ પેમેન્ટ બેંક ટુ સ્મોલ ફાઇનાન્સ બેંક, પેમેન્ટ બેંકમાંથી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કન્વર્ટ કરવું છે, જેના કારણે વધુ ને વધુ કસ્ટમર લોકોને જે છે એ લોન આપી શકે. હંમેશા કોઈ પણ બેંક જે છે એ હંમેશા એવું જ ઇચ્છતી હોય કે વધુ અને વધુ લોકોને લોન આપે, કારણ કે લોન આપશે તો જ વ્યાજનો દર મળશે અને તો જ પ્રોફિટ થશે. અત્યારે જે બધું કામ કરે એ તો એક રીતે સેવા જેવું કામ, અત્યારે પૈસા મળે પરંતુ એ એટલા બધા મળે નહીં. એટલે હંમેશા કોઈ પણ બેંક શું ઈચ્છતી હોય કે વધુ ને વધુ લોકોને લોન આપી શકે. આપણે પેમેન્ટ બેંકની અંદર પૈસા જમા કરીએ તો પેમેન્ટ બેંકની અંદર આપણને વ્યાજ મળે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે ઇન્ડિયા, સમજો કે પેટીએમ બેંકની અંદર તમે પૈસા જમા કર્યા, તમે 1000 રૂપિયા જમા કર્યા તો એમને, તમને અમુક પ્રકારનું વ્યાજ મળે છે. તો પેટીએમ વાળાને પ્રોફિટ ક્યાંથી થતો હશે? તો તમને પૈસા મળે છે. તમને 1000 રૂપિયાનું માની લો કે 10 રૂપિયા વ્યાજ મળ્યું, તો આ પેટીએમ વાળા તમને 10 રૂપિયા શું મફતના આપે છે? એમને તો એમને હું ખોટમાં ખોટ ખાતા છે, એમને એમને ઇન્કમ ક્યાંથી થાય છે? યસ રાઈટ, કારણ કે આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે આજે પેમેન્ટ બેંકની અંદર, પેમેન્ટ બેંકની અંદર જેટલી પણ ડિપોઝિટ ભેગી થાય ને આ બધી બધી ડિપોઝિટ જે છે ને એને 100% GSEC અંદર ઇન્વેસ્ટ કરવાની છે, ગવર્મેન્ટ સિક્યોરિટીની અંદર અથવા ટી બિલ્સની અંદર અથવા જે સ્મોલ ફાઇનાન્સ બેંક હોય એની અંદર ઇન્વેસ્ટ કરવાની છે. તો એના કારણે એમને એમાંથી જે છે એ પૈસા મળી જતા હશે, એની અંદરથી થોડું ઘણું વ્યાજ મળતું હશે, એનો થોડો ઘણો હિસ્સો જે છે એ કસ્ટમરને ટ્રાન્સફર કરી જતા હશે. એટલે ટૂંકમાં શું કે આ પેમેન્ટ બેંકને પણ ફાયદો થાય, પ્રોફિટ થાય, પરંતુ એ એટલો મોટા પાયે ન થાય, મોટા પ્રમાણમાં થાય નહીં. એટલે જ હંમેશા કોઈ પણ પેમેન્ટ બેંક હોય તો એની એવી ઈચ્છા હોય કે લોન આપી શકે, લોન આપશે તો જ વધુ પૈસા મળશે, તો જ વધુ વ્યાજ ને એવું બધું મળશે. પરંતુ લોન આપવા માટે આપણે જોયું કે સ્મોલ ફાઇનાન્સ બેંક અથવા ફૂલ ફ્લેજ્ડ બેંક અથવા તો યુનિવર્સલ બેંક જે છે એ હોવી જરૂરી છે, પણ એ તાત્કાલિક ન બની શકે, એ ધીમે ધીમે બને. આજે અનુભવ થતો જાય, 5 વર્ષનો 10 વર્ષનો એવી રીતે બની શકે.
એના આધારે પ્રશ્ન જોઈએ તો આઈપીપીબી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બાબતે બીજો પ્રશ્ન પૂછો. સમજો મેં તમને કીધું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બાબતે વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે. બે વિધાન આપેલા છે, કરેક્ટ સાચું પૂછેલું છે. ઇટ હેઝ બીન ઇન્કોર્પોરેટેડ એઝ અ પબ્લિક લિમિટેડ કંપની. એ પબ્લિક લિમિટેડ કંપની તરીકે એટલે કે સરકારી કંપની તરીકે નોંધણી થયેલી છે. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે ઇટ હેઝ સ્ટાર્ટેડ ઇટ્સ ઓપરેશન બાય એસ્ટાબ્લિશિંગ ટુ પાયલોટ બ્રાન્ચીસ એટ હૈદરાબાદ એન્ડ વારાણસી. આની સ્થાપના જે છે એ પાયલોટ બ્રાન્ચ તરીકે હૈદરાબાદ અને વારાણસીમાં થયેલી હતી. તો બીજું વિધાન ખોટું છે, કારણ કે છત્તીસગઢના રાંચીમાં ત્યાં થયેલી હતી. તો બીજું ખોટું છે. અને પહેલું તો આપણે જોઈ લીધું કે સરકારી કંપની તરીકે સ્થાપના થયેલી હતી અને કંપની એક્ટ અનુસાર થયેલી છે. અને આપણે એ પણ જોયું કે ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન જે છે, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન, એના અંતર્ગત 100% માલિકી એ સરકારની છે. તો પહેલું સાચું છે, બીજું ખોટું છે. બીજી વાત કરીએ કે હોલસેલ એન્ડ લોંગ ટર્મ ફાઇનાન્સ બેંક. આના વિશે મેં તમને થોડું કહી દીધું છે, અત્યારે ફરીથી કહી દઈએ. આ પ્રપોઝડ ભલામણ કરેલી છે કે જે હોલસેલ એટલે કે એક સાથે હોલસેલમાં બધી વસ્તુ વેચવાવાળા લોકો હોય એ લોકો પણ જે છે એ ફાઇનાન્સ બેંક ખોલી શકે એવી આરબીઆઈ ભલામણ કરેલી હતી 2017, પરંતુ હજી પરમિશન આપેલી નથી. એની માટે એવું કીધું કે એવી હોલસેલ બ્રાન્ચ કે જે 1000 કરોડનું કેપિટલ ધરાવે છે એ કાન્ટ એક્સેપ્ટ ડિપોઝિટ લેસ દેન 10 કરોડ. અને એમની એવી સુવિધા રાખવાની કે 10 કરોડ કરતાં ઓછી ડિપોઝિટ જે છે એ એક્સેપ્ટ ન કરી શકે. લોન આપી શકે પરંતુ કોને? ઓનલી ટુ લાર્જ કોર્પોરેટ્સ, મોટા મોટા જે ઉદ્યોગ જગત હોય એને જ લોન આપી શકે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય એને લોન આપી શકે. અધર બેંક્સ મે યુઝ ઇટ. બીજી બેંક જે છે એને પીએસએલ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનું સર્ટિફિકેટ જે છે એના ટ્રેડિંગ માટે ઉપયોગ કરી શકે. હવે સમજો, તમને એવું લાગે કે ભાઈ આ ઘડીએ ઘડીએ ઘડી કે હોલસેલ બેંકને હોલસેલ જે એને બેંક બનાવી છે, ઘડી કે પેમેન્ટ બેંક બનાવી છે, તો આ બધા વારંવાર જીને તેને બેંકો બનાવવાની કેમ કહે છે? એની પાછળનું આપણે થોડું કારણ સમજીએ. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કંઈક એવું છે કે ઘણી બધી વાર કેવું થતું હોય કે ઘણી બધી વાર પૈસા જે છે ને આમાં મેઇન વસ્તુ પૈસા છે, સોરી આમાં મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ જે છે ને એ ટાઈમ છે, સમય. દુનિયામાં જો કોઈ પણ વસ્તુની કિંમત હોય ને તો એ ટાઈમની કિંમત છે, સમયની કિંમત છે. કેમ સમયની કિંમત છે? સમયની કિંમત એટલા માટે છે કે તમે બેંક પાસેથી માની લો કે 1 લાખ રૂપિયા લોન લીધી, 1 લાખ રૂપિયા લોન લીધી, તો તમે આ 1 લાખ રૂપિયા લોન લીધી ને તો 1 વર્ષની અંદર તમે પાછા જમા કરાવી દેશો તો તમારે ઓછું વ્યાજ આપવું પડશે. 2 વર્ષ પછી જમા કરાવશો તો વધુ વ્યાજ આપવું પડશે. એટલે કે ટૂંકમાં તમે જેટલો લાંબો સમય પૈસા વાપરશો એટલા તમારે પૈસા આપવા પડશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે સમય બરાબર પૈસા. હકીકતમાં કિંમત કોની છે? તો કે સમયની છે. સમય બરાબર પૈસા. જો તમે વધુ લાંબો સમય સુધી પૈસા વાપરો છો તો તમારે વધુ પૈસા, એટલે કે સમય બરાબર પૈસા. બીજી વસ્તુ, તમારી પાસે ઘણા બધા પૈસા છે, લાખો કરોડો રૂપિયા પડ્યા છે બેંકની અંદર, તમારી પાસે ઘણા લાખો કરોડો રૂપિયા તિજોરીમાં પડ્યા છે, પણ એ કંઈ કામના નથી. કેમ? કારણ કે એ તમને કંઈ રિટર્ન આપતા નથી, એની અંદરથી કંઈ તમારે પૈસા ઇન્કમ જનરેટ થતી નથી, કારણ કે તિજોરીમાં પડ્યા પડ્યા એમને કાટ ખાય છે. એની અંદર એક રીતે પસ્તી જેમ જ પડ્યા છે, પસ્તી જેમ જ પડ્યા છે. અને આમાં તે એક વસ્તુ કહેવાય છે કે તમે જેટલા પૈસા વાપરી શકો છો એના જ તમે માલિક છો, બાકી જેને નથી વાપરી શકતા એના તો તમે ચોકીદાર છો. એવી ઘણી બધી કહેવતો ચાલતી હોય છે. તો મતલબ કે માની લો કે તમે તિજોરીમાં અમુક પૈસા પડ્યા છે તો એની ઉપર તમને કંઈ રિટર્ન મળતું નથી. તો જે ફાઇનાન્શિયલ ક્ષેત્રની અંદર એક્સપર્ટ હોય અથવા ફાઇનાન્શિયલ ક્ષેત્રની અંદર જે કામ કરતા વ્યક્તિ હોય ને એને હંમેશા એક વસ્તુ ખબર પડતી હોય કે હંમેશા બધા પૈસા જે છે ને એ આવી રીતે એવી જગ્યાએ ન હોવા જોઈએ કે જ્યાંથી કંઈ રિટર્ન ન મળે. બધા પૈસા ખાસ કરીને એવી જગ્યાએ હોવા જોઈએ કે જેના કારણે કંઈક ને કંઈક રિટર્ન મળે. તો આરબીઆઈ અને બીજા ફાઇનાન્સ સેક્ટર રિલેટેડ જે કામ કરવાવાળા વ્યક્તિ હોય ને એમનો હંમેશા એવો ઉદ્દેશ્ય હોય કે એવી કઈ કઈ વસ્તુ છે કે જ્યાં વધુ ને વધુ કેશ ફ્લો રહેતો હોય. કેશ ફ્લો સમજો કે એવી કયા કયા સેક્ટર છે કે જ્યાં વધુ ને વધુ પૈસા જે છે એ પડ્યા રહેતા હોય. તો ખાસ કરીને સમજો ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે, ઇન્સ્યોરન્સ સેક્ટર, તો એમની પાસે અઢળક પૈસા રહેતા હોય. અઢળક પૈસા કેમ? અઢળક પૈસા રહેતા હોય. ઇન્સ્યોરન્સની કંપની હોય એની પાસે પૈસા તો આવતા જ હોય વારંવાર. જેટલા પણ લોકો પોલિસી લેશે, એ બધે એમને પૈસા આપશે. માની લો કે એક દિવસની અંદર 10 લોકો પોલિસી લે છે તો આમની પાસે જે બધાના પૈસા આવી ગયા. જ્યારે ઇન્સ્યોરન્સ સેક્ટરવાળાએ પૈસા દેવાના ક્યારે હોય? પૈસા દેવાના તો એમને ત્યારે હોય જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અથવા જ્યારે વીમો ક્લેમ કરે, ઇન્સ્યોરન્સ ક્લેમ કરે ત્યારે. તો એવું તો બહુ ઓછું થતું હોય. હા, થતું હોય પરંતુ બહુ ઓછું થતું હોય. તો આવા કેસની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટરની પાસે જે પૈસા જે છે એ ખૂબ વધારે માત્રામાં હોય. અથવા ફાઇનાન્સ ક્ષેત્રે જે બધા લોકો કામ કરતા હોય એ મોટે ભાગે એવી જગ્યા ગોતે કે ક્યાં કે સૌથી વધુ કેશ ફ્લો ક્યાં રહેતો હોય, સૌથી વધુ કેશ ફ્લો જે છે એ ક્યાં રહેતો હોય. તો જેમ કે વાત કરીએ પેટ્રોલ પંપ, પેટ્રોલ પંપની અંદર તે સૌથી વધુ કેશ ફ્લો જે છે એ રહેતો હોય. એટલે તમે જોજો ઘણી બધી વાર પેટ્રોલ પંપની આજુબાજુમાં એટીએમ ને એવું બધું રાખતા હશે. અથવા પેટ્રોલ પંપની અત્યારે જે છે એ આ સ્મોલ ફાઇનાન્સ બેંક અંતર્ગત એમને આજે એટીએમનું, માઇક્રો એટીએમની ને એ બધાની સુવિધા જે છે એ આપતા હોય છે. એટલે કે ટૂંકમાં ફાઇનાન્સ રિલેટેડ આ બધા જે છે એ ખાસ કરીને એ જોતા હોય કે મોટો મોટો કેશ ફ્લો ક્યાં રહેતો હોય. તો જે સુપર માર્કેટ ચેઇન જે છે, સુપર માર્કેટ ચેઇન, તો ત્યાં પણ વધુ ને વધુ કેશ ફ્લો રહેતો હોય. સુપર માર્કેટ ચેઇન એટલે કે ડી માર્ટ ને આ બધી જે ચેઇન જે છે એ બધી.
ઇસ્કો આજે રિલાયન્સ મોલ ને રિલાયન્સ ટ્રેન્ડ્સ ને આ બધા, તો અહીંયા શું વધુ ને વધુ કેશ ફ્લો રહેતો હોય. એટલે ટૂંકમાં સમજો કે એક દિવસનું કાઉન્ટર એમનું કેટલું મોટું હોય, તો એક દિવસનું કાઉન્ટર તે એમનું બહુ મોટું હોય, તો આ કાઉન્ટર જે છે એ એમની પાસે તો એ પૈસા એમને ખાલી બાકત એમને પડ્યા રહેવાના છે પસ્તી જેમ. અથવા તો માની લો કે એ લોકો જમા કરાવે છે, ક્યાં? બેંકની અંદર જમા કરાવે છે, તો બેંકની અંદર એમને થોડું ઘણું વ્યાજ મળે. પરંતુ સમજો કે કોઈ ફાઇનાન્શિયલ રિલેટેડ એક્સપર્ટ વ્યક્તિ જે છે એ આ રિલાયન્સ સ્ટેન્ડવાળાને એમ કે કે ભાઈ તમે તો આ બેંકમાં પૈસા જમા કરાવો છો અને એમાં તમને વ્યાજ મળે, પરંતુ એની કરતાં એક કામ કરો ને, તમે ખુદ જ બેંક ખોલી નાખો ને, કારણ કે તમારા પાસે આટલું બધું કેપિટલ આવે છે રોજનું, તો તમે ખુદ બેંક ખોલી શકો એમ છો. એટલે ખાસ કરીને ફાઇનાન્સ રિલેટેડ અથવા આરબીઆઈ રિલેટેડ જે ફાઇનાન્સ રિલેટેડ કામ કરવાવાળા વ્યક્તિ હોય ને, એ હંમેશા એવું જોતા હોય કે વધુને વધુ કેશ ફ્લો ક્યાં આવે છે, વધુને વધુ કેશ રોકડા પૈસા ક્યાં રહેતા હોય છે. તો વધુને વધુ રોકડા પૈસા જ્યાં રહેતા હોય ને, એ લોકોને આવો વિચાર આવે, અથવા તો એ લોકોને કોઈ એવી સદબુદ્ધિ આપે કે ભાઈ તમે બેંક ખોલી નાખો, કારણ કે વધુને વધુ કેશ ફ્લો રહે તો તમે આ પૈસાનો ઉપયોગ કરી શકો. કોની અંદર ઉપયોગ કરી શકો? લોન આપવા માટે, લેન્ડિંગ માટે. અને જો તમે લોન આપશો તો ભાઈ તમને વધુને વધુ ઇન્કમ થશે. અહીંયા હું તમને એક બીજી વાત પણ કહીશ, અત્યારે જે બધી ઈ કોમર્સ કંપની જે છે ને, ઈ કોમર્સ કંપની, તો ઈ કોમર્સ કંપનીની અંદર પણ જે ખાસ કરીને કુરિયર કંપની છે, કુરિયરવાળી કંપની, તો કુરિયરવાળી કંપની પાસે પણ અત્યારે કેશ ફ્લો ખૂબ જ વધારે હોય. કેમ કેશ ફ્લો વધારે હોય? કારણ કે સમજો કે આ બધા ઘણા બધા લોકો સીઓડી મંગાવતો હોય, કેશ ઓન ડિલિવરી મંગાવતો હોય, તો કેશ ઓન ડિલિવરી જ્યારે મંગાવતો હોય તો એ બધા તો રોકડા પૈસામાં જ પેમેન્ટ કરશે, તો રોકડા પૈસા એમની પાસે વધારે હોય, પરંતુ એમને એ પૈસા ઉપર જમા કરાવવાનો હોય. પરંતુ જો ભવિષ્યમાં કોઈ નવું ઇનોવેશન થશે ને, તો આજે કુરિયરવાળા અથવા કેશ ઓન ડિલિવરીવાળા આ બધા જે છે ને, એ બધા પણ બેંક બનવાની હોડની અંદર જે છે એ આગળ આવશે, અથવા તો એ લોકો પણ ધીમે ધીમે આ બધા કેપિટલનો ઉપયોગ કરશે. બરાબર? ટૂંકમાં આ બધું સમય ને પૈસા અને કઈ રીતે કેપિટલનો, કઈ રીતે પૈસાનો એફિશિયન્ટ કાર્યક્ષમ રીતે વધુમાં વધુ કઈ રીતે ઉપયોગ કરવો, આ બધી વસ્તુ એના આધારે લાગુ પડતી હોય છે. એટલે વધુ ને વધુ લોકો જે છે એ બેંક બનવા માટે જે છે એ ઈચ્છુક હોય અથવા બેંક. હવે આપણે ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિએટરીની અંદર આપણે બેંક જોઈ લીધી, ફાઇનાન્શિયલ બેંક જોઈ લીધી. હવે બેંકની અંદર આપણે કોઓપરેટિવ બેંક જોઈએ. આગળ આપણે સ્મોલ ફાઇનાન્સ બેંકને, પેમેન્ટ બેંકને, કમર્શિયલ બેંકને આ બધું ઓલરેડી જોઈ લઈએ, શેડ્યુલ બેંકને એ બધું જોઈ લીધું. હવે આગળનો જે ટોપિક જે છે એ છે કોઓપરેટિવ બેંક, એટલે કે સહકારી બેંક. કોઓપરેટનો મતલબ શું થાય? પરસ્પર સહકારથી જે કામ કરતા હોય એ. કોઓપરેટિવ બેંકનું મેં તમને આની પહેલાંથી એક ઉદાહરણ આપેલું છે, અત્યારે ફરીથી હું તમને ઉદાહરણ આપી દઉં. માની લો કે પાંચ લોકો છે, પાંચ લોકો, એ પાંચ લોકો ભેગા થઈ, પાંચ મિત્ર છે, એ લોકો દર વખતે એવું કે આપણે દર મહિને જે છે હજાર હજાર ભેગા કરશું, તો દર મહિને હજાર હજાર ભેગા કરે તો પાંચ હજાર ભેગા થઈ. હવે માની લો કે આ પાંચ હજાર જે છે એ એમને કોઈને લોનમાં આપે છે, અને લોનમાં આપે છે તો અને વ્યાજ એમને હજાર રૂપિયા આપે છે, તો પછી એમની પાસે કેટલું કેપિટલ થઈ ગયું? તો કે છ હજાર થઈ ગયું ને, અને દર મહિને આવા પાછા પાંચ પાંચ હજાર કાઢે જ છે. અને તો ધીમે ધીમે આ લોકો શું થશે, આમનું ગ્રોથ જે છે આમનામ ચાલુ રહેશે. તો આ આમને એવો વિચાર આવે કે ભાઈ હાલો ને આપણે તે બેંક બની જઈએ. અને અત્યારે તો મેં તમને કીધું ને કે જ્યાં કેપિટલ ફ્લો વધુ રહેતો હોય, કેશ ફ્લો જ્યાં વધુ રહેતો હોય કેશ ફ્લો, એ લોકોને એવો વિચાર આવે કે ભાઈ આપણે બેંક બનાવી દેવી જોઈએ. તો આ પાંચ લોકોને જે પછી એવો વિચાર આવ્યો કે આપણે બેંક બનાવી દઈએ. તો આ પાંચ લોકો દ્વારા જે બેંક બને ને એને કહે કોઓપરેટિવ બેંક, સહકારી બેંક, કે જે એકબીજાના સહકારથી ચાલતી હોય. એ સહકારી બેંક જે છે સહકારી મંડળી પણ હોઈ શકે. આ કોઓપરેટિવ આખો કોન્સેપ્ટ જ બહુ મોટો કોન્સેપ્ટ છે કે જેમાં સમજો કોઓપરેટિવનો હું તમને અહીંયા થોડો કોન્સેપ્ટ પણ સમજવાની કોશિશ કરું. દુનિયામાં બે પ્રકારના કોન્સેપ્ટ જોવા મળે છે. એક તો કેપિટાલિસ્ટ પ્રકારની વ્યવસ્થા. કેપિટાલિસ્ટની અંદર શું હોય? કેપિટાલિસ્ટની અંદર પ્રાઇવેટ ખેલાડી જે છે વધુ હોય. પ્રાઇવેટ ખેલાડી જે છે એ ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધારે પ્રોડક્શનને એ બધું કરે. જ્યારે બીજો કોન્સેપ્ટ છે સોશિયાલિસ્ટ, એટલે કે સમાજવાદ પ્રકારની વ્યવસ્થા. સમાજવાદ પ્રકારની વ્યવસ્થાની અંદર શું હોય કે કોઈ પણ પ્રાઇવેટ ખેલાડી હોય જ નહીં, પ્રાઇવેટ હોય જ નહીં, ખાનગી કંઈ હોય જ નહીં, બધું જ સરકારી હોય. બધી જ વસ્તુની માલિકી સરકારની હોય અને સરકાર બધી વસ્તુ પોતાના હસ્તક લઈ લે અને પોતાના હસ્તક લઈ અને જે વ્યક્તિને જેટલી જરૂર છે એટલી જરૂરમાં એટલા સંસાધનો એને આપે. માની લો કે કોઈ એક 10 પરિવારનું કુટુંબ છે, 10 લોકોનું કુટુંબ, તો એને વધુ પૈસા આપે. જ્યારે બે કુટુંબનું પરિવાર હોય તો એને ઓછા પૈસા આપે. એવી રીતે એ સોશિયાલિસ્ટમાં. તો ઘણી બધી વાર એવો ડિબેટ અથવા એવો પ્રશ્ન પણ ભવિષ્યમાં યુપીએસસીમાં પૂછવાની શક્યતા છે કે કેપિટાલિસ્ટ અને સોશિયાલિસ્ટ પ્રકારની વિચારધારા આ બંનેની વચ્ચેનો કોઈ રસ્તો છે? બુદ્ધે કીધું છે કે મધ્યમ માર્ગ અપનાવો. તો શું કેપિટાલિસ્ટ અને સોશિયાલિસ્ટ? અત્યારે દુનિયાના મોટાભાગના દેશો કાં તો કેપિટાલિસ્ટ છે કાં તો સોશિયાલિસ્ટ છે. તો શું આની વચ્ચેનો કોઈ રસ્તો છે? તો કે હા, વચ્ચેનો રસ્તો છે. કયો વચ્ચેનો રસ્તો છે? એ કોઓપરેટિવ પ્રકારનો રસ્તો છે કે જે ગાંધીજીએ આપેલો છે, અથવા તો જે અમૂલ જેની ઉપર ચાલે છે, અથવા તો જે ભારતની અંદર જે મિલ્ક સેક્ટર જેની ઉપર ચાલે છે, એ આખી આખું કોઓપરેટિવ પ્રકારની વ્યવસ્થા છે. કોઓપરેટિવ પ્રકારની વ્યવસ્થાની અંદર શું? તો કે અમૂલ જેવી રીતે ચાલે છે એવી રીતે શું કરે કે એક પ્રકારની સંસ્થાની રચના કરવામાં આવી, એક પ્રકારની ઇન્સ્ટિટ્યુશન બનાવવામાં આવી. આ ઇન્સ્ટિટ્યુશન શું કરે કે બધા જ ખેડૂતો પાસેથી અથવા જે બધા મિલ્કમેન જે છે, બધા જે દૂધવાળા લોકો જે છે એની પાસેથી દૂધ ખરીદી લે. બધા પાસેથી દૂધ ખરીદી લેશે એટલે શું થશે? દૂધનો જથ્થો વધી જશે. અને જ્યારે કોઈ પણ વસ્તુનો જથ્થો વધે
समझो कि एक एक मिल्कमेन एक एक दूधवाड़ो व्यक्ति एकलो एकलो बधा पास एक वेचवा जात तो एने घनी बड़ी मुश्किल थात अने एने सारो एवो भाव पण न मळे ते एने जेटलो जेटली भावनी इच्छा राखे एटली मळे नहीं। एटले शुं थयुं कि अमूल एक संस्था बनी एक कंपनी बनी ए बधा पासेथी दूध जे छे खरीदी लेशे पछी आ दूधनुं शुं करे छे मार्केटिंग करे छे ब्रांडिंग करे छे पेकेजिंग करे छे अने बहु मोटी ब्रांड ने एवुं बधुं बने छे अने पछी ए वेचे छे अने आ बधुं वेचे अने जे पैसा आवे ए पैसा सरखे भागे बधा जे एना मालिको जे छे एनी अंदर वहेंची दे छे। टूंकमां कोऑपरेटिवनी अंदर शुं होय कोऑपरेटिवनी अंदर जेटला पण लोको जे छे ए बधे बधा एना मालिक छे बधा एना मालिक छे बधा एना मालिक छे परंतु एनी मालिकनी शेर होल्डिंग जे छे ए वधु ओछी होई शके छे। आ जे कोऑपरेटिवनी अंदर जे मेनेजमेंटनी अंदर आ अमूल आपणे जोयुं तो अमूलनी अंदर जे मेनेजमेंटनी अंदर जे लोको बेठा हशे तो ए बधा पण कोण हशे ए बधा पण एना मालिक ज हशे। ज्यारे मालिकनो गुण आवे कोई पण वस्तुनी अंदर मालिकनो गुण तो करप्शनना चांस जे छे ए घटी જતા હોય છે કરપ્શનના ચાન્સ ઘટી જતા હોય છે। તો કોઓપરેટિવ બેંકનો થોડો ઘણો કોન્સેપ્ટ તમે સમજ્યા કે કોઓપરેટિવ બેંક હકીકતમાં કઈ ચીજનું નામ છે। ઓકે હવે આપણે જોઈએ કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ એપ્લિકેબલ 1949 કમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક આ બંને વચ્ચેનો આપણે તફાવત જોઈએ। પહેલાં આપણે જે કમર્શિયલ બેંક જે છે એનું થોડું જોઈ લઈએ તો આ કમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક કમર્શિયલ બેંક જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત એનું ગવર્નન્સ થાય છે જ્યારે કોઓપરેટિવ બેંક એ 1966નો કાયદો જે છે એના અંતર્ગત થાય છે। બંનેના રેગ્યુલેટર આરબીઆઈ છે કમર્શિયલ બેંકનું તો આરબીઆઈ છે તે પરંતુ કોઓપરેટિવ બેંક જે છે એમાં આરબીઆઈ જે છે એ સુપરવિઝન કરે છે સુપરવિઝન એટલે કે દેખરેખ રાખે છે। મલ્ટી સ્ટેક કોઓપરેટિવ બેંક હોય એનું અને અર્બન કોઓપરેટિવ બેંક હોય એનું આ બંનેનું શહેરી હોય ને એનું જ્યારે અંડર ડ્યુઅલ સુપરવિઝન અધર ટાઈપ્સ ઓફ કોઓપરેટિવ બેંક્સ આર અંડર ડ્યુઅલ સુપરવિઝન બીજી અમુક બેંક જે છે ને એમાં બે પ્રકારનું સુપરવિઝન થતું હોય એક તો આરબીઆઈ કરતી હોય અને જે તે રાજ્ય સરકારની અમુક કોઓપરેટિવ સોસાયટી જે છે એનું સુપરવિઝન જે છે કરતી હોય બંને સુપરવિઝન કરતા પછી સીઆરઆર એસએલઆર બેસલ થ્રી નોર્મ તો કે આ બધી બેંકોએ તો રાખવાનું જોઈએ તો સાથે સાથે આજે આ બેંક જે છે એણે પણ રાખવાનું આ બેંક એટલે કે કઈ બેંક તો કે કોઓપરેટિવ બેંક એણે રાખવાનું પરંતુ આરબીઆઈ જે છે એમની માટે અલગ અલગ નિયમો જે છે એ ઘોષિત કરતી હોય છે। રેપો રેટ એમએસએફ બોરોઈંગ તો કે આ બધી બેંક જે છે કમર્શિયલ બેંક એ તો બોરો કરી જ શકે છે જ્યારે આ લોકો બોરો કરી શકે કે નહીં કોઓપરેટિવ બેંક જે છે એ બોરો કરી શકે તો કે હા એ પણ બોરો કરી શકે પરંતુ એની માટે આરબીઆઈ અલગ અલગ નિયમો બનાવે છે। રેપો રેટ પછી પીએસએલ લેન્ડિંગ તો કે 40%થી 75%ની વચ્ચે હોય કમર્શિયલ બેંક વાંચે જ્યારે અર્બન કોઓપરેટિવ બેંક જે છે ને અર્બન કોઓપરેટિવ બેંક એને પીએસએલનો કોટા પૂરો કરવાનો હોય બીજી કોઈ કોઓપરેટિવ જે છે એ પીએસએલનો કોટા પૂરો કરવાનો નથી। વુ કેન બોરો તો કે એની વન કમર્શિયલ બેંક પાસેથી કોઈ પણ બોરો કરી શકે છે જ્યારે આ જે કોઓપરેટિવ બેંક હોય કોઓપરેટિવ બેંક એમાં બોરો કોણ કરી શકે તો એમાં જનરલી એના સભ્યો હોય ને એ પહેલાં બોરો કરી શકે। આપણે જોયું કે 5 વ્યક્તિએ 1000 રૂપિયા કાઢ્યા 1000 રૂપિયા તો આ 5 વ્યક્તિમાંથી આ 5000 રૂપિયા જે છે કોઈને લોન આપશે પરંતુ માની લો કે આ 5માંથી જ કોઈ એક જણાને લોનની જરૂર છે તો પહેલાં એને લોન આપશે અંદરોઅંદર લોન આપે એના જે સભ્યો જે છે એને પહેલાં લોન આપશે। પછી વોટિંગ પાવરની વાત કરીએ તો કે શેર હોલ્ડિંગના આધારે કમર્શિયલ બેંકની અંદર જે કમર્શિયલ કંપનીના આધારે જે શેર હોલ્ડિંગ પેટર્ન જે છે એના આધારે વોટિંગ પાવર હશે। કોઓપરેટિવ બેંકની અંદર તો કોઓપરેટિવ સોસાયટી નોર્મ્સ કોઓપરેટિવ સોસાયટીના જે નિયમો જે છે એના આધારે વોટિંગ આપવામાં આવશે એક સભ્ય એક વોટ આની અંદર એવું હતું કે શેર હોલ્ડિંગ જેની પાસે માની લો કે કોઈ વ્યક્તિ 40% શેર ધરાવતો હશે તો એનો વોટિંગ પાવર 40% હશે કોઈ વ્યક્તિ 51% શેર હોલ્ડિંગ ધરાવતો હશે તો પછી એ કેસે એમ જ થશે કારણ કે એની બહુમતી થઈ જશે જ્યારે આમાં એવું નથી આમાં એક સભ્ય એક વોટ ઇરિસ્પેક્ટિવ આમાં કેપિટલ પૈસાને કંઈ લેવા દેવા નથી જેટલા એક વ્યક્તિ એટલે કે એક વોટ। કમર્શિયલ બેંકની અંદર વાત કરીએ તો પ્રોફિટનો મોટિવ હોય છે તો કે હા અહીંયા પ્રોફિટને ખાસ ધ્યાને રાખવામાં આવે છે નફાને જે છે એ વધુ ધ્યાને રાખવામાં આવે છે। લેન્ડિંગ રેટ જે છે એ ઊંચા હોય છે એટલે લેન્ડિંગ રેટ ઊંચા હોય છે। કોઓપરેટિવ બેંકની અંદર શું હોય કોઓપરેટિવ બેંકની અંદર પ્રોફિટ એ મુખ્ય ઉદ્દેશ્ય નથી પ્રોફિટ મુખ્ય ઉદ્દેશ્ય નથી મુખ્ય ઉદ્દેશ્ય શું છે કમ્યુનિટીને હેલ્પ કરવાનો મદદ કરવાનો। સમજો મેં તમને જે 5 ફ્રેન્ડનું જે ઉદાહરણ આપ્યું ને એમાં પણ મેઇન વસ્તુ તો એ જ હતું એ લોકો 5-5 દર મહિને 1000-1000 ઉઘરાવતા હતા એનો ત્યારે શરૂઆતમાં મુખ્ય ઉદ્દેશ્ય એમનો એ નહોતો કે એ પૈસા ઉધાર આપશે પરંતુ એ 5માંથી કોઈ એકને જરૂર હોય ને તો એક વ્યક્તિને 5000 મળી જાય બીજા મહિને બીજા વ્યક્તિને 5000 મળી જાય એ એમનો ઉદ્દેશ્ય હતો એટલે કે કમ્યુનિટીને મદદ કરવાનું। સો લેન્ડિંગ રેટ્સ એટલે કે લેન્ડિંગ રેટ ઉધાર વ્યાજ લોનના દરો જે છે એ કેવા હશે એ ઓછા હશે કમર્શિયલ બેંક કરતાં સસ્તા હશે। આની પ્રેઝન્સ જે છે કમર્શિયલ બેંક એ આખા ભારતની અંદર જોવા મળે ઓવરસીઝ બ્રાન્ચ વિદેશમાં પણ જોવા મળે
જ્યારે કમર્શિયલ કોઓપરેટિવ બેંક જે છે મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ એની અંદર જ જોવા મળે છે. કેમ? કારણ કે આ એક પ્રકારનો કોન્સેપ્ટ છે કે જ્યાં કોઓપરેશનની ભાવના હોય, સહયોગની ભાવના હોય, ત્યાં તે આ ઇવોલ્વ થાય, ત્યાં તે આ જોવા મળે. ધીમે ધીમે બધા લોકો જે છે એ પણ શીખી રહ્યા છે. પહેલાં આની શરૂઆત જે છે એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ હતી. ધીમે ધીમે બીજા બધા લોકો જે છે એમને પણ કોઓપરેટિવ બેંકો જે છે સ્થાપના કરી. કોઓપરેટિવની અંદર પાછળ મેં તમને કીધું કે આ ત્રિભુવનદાસ પટેલને, ગાંધીજીને, સરદાર પટેલને આ બધાનો ખાસ યોગદાન હતું. એ બધાએ આની અંદર આનું ખાસ કીધેલું હતું કે આ પ્રકારની વ્યવસ્થા જે છે એ હોવી જોઈએ. હવે કોઓપરેટિવની અંદર જોઈએ કે અર્બન કોઓપરેટિવ બેંક અને રૂરલ કોઓપરેટિવ બેંક, એટલે કે શહેરી કોઓપરેટિવ બેંક અને ગ્રામ્ય કોઓપરેટિવ બેંક બંનેની વિશે પહેલાં શહેરીની વાત કરીએ કે ફર્ધર સબ કેટેગરી છે એની. આજે અર્બન રહીને તો એની પણ બે કેટેગરી છે, એક તો શિડ્યુલ અને નોન શિડ્યુલ. શિડ્યુલ એટલે જે બીજા સેકન્ડ શિડ્યુલમાં હોય આરબીઆઈ એક્ટની અંદર, અને સિંગલ સ્ટેટ એક જ રાજ્યની માલિકી હોય, અને મલ્ટી સ્ટેટ એક કરતાં વધુ રાજ્ય સાથે જોડે, જેમ કે ગુજરાત કોઓપરેટિવ અર્બન કોઓપરેટિવ બેંક અથવા ગુજરાત મહારાષ્ટ્ર અર્બન કોઓપરેટિવ બેંક એક રાજ્ય અથવા બે રાજ્યો. 2018 આરબીઆઈ પરમિશન આપી દીધી કે વોલેન્ટરી અપગ્રેડ ટુ સ્મોલ, કે વોલેન્ટરી સ્વૈચ્છિક રીતે આ કોઓપરેટિવ બેંક જે છે એ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં અપગ્રેડ થઈ શકશે, પરંતુ અમુક પ્રકારની શરતોને અધીન. આ અર્બનનું જોઈ લીધું. રૂરલ ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈએ તો એ લોંગ ટર્મની હોય અને શોર્ટ ટર્મની હોય. લોંગ ટર્મની હોય તો લેન્ડ બેંક એટલે કે જમીન બેંક, કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક, એગ્રીકલ્ચર સાથે જોડેલી રૂરલ ડેવલપમેન્ટ માટેની જે બેંક હોય એ લાંબા ગાળાની હોય. જ્યારે ટૂંકા ગાળાની જોઈએ તો સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, તે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય. ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક જિલ્લાની બેંક હોય, જેમ કે અમદાવાદ કોઓપરેટિવ, રાજકોટ બેંકને આવી બધી બેંકો તમે જોઈ લેશે. પછી પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, અમુક એવી સોસાયટી હોય, અમુક એવા સંગઠન હોય કે જે લોન આપવાનું કામ કરતો હોય, પરંતુ ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટરમાં જ લોન આપતો હોય, તો આવી સોસાયટીને પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી કહેવામાં આવે. એ પણ રૂરલ કોઓપરેટિવ બેંકની અંદર જ આવશે. આ જે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી આર નોટ બેંક, એ બેંક નથી. ધે કાન્ટ ઇસ્યુ ચેકબુક, એ ચેકબુક ઇસ્યુ કરી નાખતા નથી, પરંતુ આરબીઆઈ ડઝન્ટ રેગ્યુલ, અને આરબીઆઈ એમનું રેગ્યુલેશન પણ કરતું નથી. માત્ર રાજ્યના જે રજિસ્ટર હોય, સ્ટેટ રજિસ્ટર હોય, એ જ એનું રેગ્યુલેશન કરે છે. ખ્યાલ આવ્યો? 2019 અંદર આ કોઓપરેટિવ બેંકની અંદર કેરાલા બેંકની વાત કરીએ તો 2019 ઓક્ટોબરની અંદર આરબીઆઈ પરમિટેડ કેરાલાસ ઓલ 13 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ટુ બી મર્જ્ડ વિથ કેરાલા સ્ટેટ કોઓપરેટિવ બેંક. એટલે કે કેરળની અંદર 13 જેટલી જિલ્લાની અંદર, અલગ અલગ જિલ્લાની અંદર 13 જિલ્લાની અંદર અલગ અલગ કોઓપરેટિવ બેંક ચાલતી હતી. આ બધી કેરળ સ્ટેટ કોઓપરેટિવ બેંક, કેરળ રાજ્યની જે કોઓપરેટિવ બેંક હતી એની અંદર મર્જ કરી દીધી. તો કમ્બાઇન્ડ એન્ટિટી વિલ બી કોલ્ડ, આજે આખું કમ્બાઇન્ડ એન્ટિટી જે છે એને કેરાલા બેંક તરીકે ઓળખવામાં આવશે. ઇટ ઇઝ કોલ્ડ સ્ટેટ કોઓપરેટિવ બેંક, એને સ્ટેટ કોઓપરેટિવ બેંક કહે છે. કોઓપરેટિવ બેંકની અંદર ચેલેન્જીસ કઈ કઈ છે આ ખાસ આપણે સમજવાનું છે. મેન્સની અંદર પ્રશ્ન પૂછાઈ જાય અથવા તો જે એનાલિસિસ કરવાનું હોય ત્યારે તમારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને એનાલિસિસ કરવાનું હોય કે આ કોઓપરેટિવ બેંક આ કોન્સેપ્ટ તો ખૂબ સારો છે. આપણે જોઈ લીધું, મેં તમને કીધું કે કેપિટાલિસ્ટ અને સોશિયાલિસ્ટ વચ્ચેનો જો કોઈ રસ્તો કાઢવો હોય તો એ પણ કોઓપરેટિવ એક ખૂબ સારો રસ્તો છે. આનું કામકાજ પણ ખૂબ સારું છે. તો છેમ છતાં પણ આની અંદર અમુક પ્રકારની ચેલેન્જીસ છે. કઈ કઈ ચેલેન્જીસ છે એ જોઈએ. ચેલેન્જીસની અંદર પણ આની અંદર કોઓપરેટિવ બેંકની અંદર ઘણી બધી વાર પોલિટિસાઇઝેશન એટલે કે રાજનીતિકરણ જોવા મળે છે. કઈ રીતે? કારણ કે આપણે જોયું કે આ જે કોઓપરેટિવ બેંક જે છે, કોઓપરેટિવ બેંક એ જનરલી સ્ટેટ અંતર્ગત આવે છે, રાજ્ય અંતર્ગત આવે છે, રાજ્ય એને કંટ્રોલ કરતું હોય છે. એટલે કે ઘણી બધી વાર કોઓપરેટિવ બેંક એના બીઓડી બોર્ડ ઓફ ડિરેક્ટરને ઉચ્ચ અધિકારીઓ જે છે અહીંયા જે વોટિંગ પાવર જેની પાસે હોય એ બધા મોટેભાગે કેવા હોય છે, એના ચેરમેનને, બોર્ડ ઓફ ડિરેક્ટરને, એમડીને, એમએસને, આ બધા જે છે એ મોટેભાગે પોલિટિકલ ક્ષેત્રે રાજનીતિકરણથી આવેલા હોય છે, રાજનીતિકરણથી મૂકવામાં આવેલા લોકો જે છે એ હોય છે. પછી કાસ્ટિઝમ, આની અંદર જાતિવાદ જે છે, જ્ઞાતિવાદ એ ખાસ જોવા મળે છે. કારણ કે અમુક જાતિના લોકો જે છે એ જ તો બેંકની અંદર જોવા મળતા હોય છે. અમુક જાતિના લોકો જે છે એને જ તો લોન આપતા હોય છે. ઉચ્ચ જાતિના લોકો હોય એને લોન આપતા હોય, નીચી જે પછાત વર્ગના લોકો જે છે એની સાથે ભેદભાવને એવું બધું રાખતા હોય છે. પછી પુઅર રિકવરી ઓફ લોન, પોલિટિસાઇઝેશન હોય. સમજો, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જે કોઈ પણ બેંકની અંદર પોલિટિસાઇઝેશન હશે ને, ત્યાં પુઅર રિકવરી ઓફ લોન, ત્યાં લોન જે છે એ ફટાફટ રિકવર થશે નહીં. એનપીએ વધુ ને વધુ બનશે અને રિકવર થશે નહીં. કેમ? કારણ કે પોલિટિકલ લોકો જે છે એમને પોતાના જ માણસો બેસાડેલા હશે અને પોતાના જ માણસોને લોન લેવા મોકલેલા હશે અને કહી દીધું હશે કે ભાઈ તમારે આ વ્યક્તિ લોન લેવા આવે ને એને તમારે લોન લઈ, લોન જે છે દઈ દેવાની. પછી શું થાય કે જે વ્યક્તિને લોન આપી હોય એ લોન બૂચ મારી અને જતો રહે, પછી એ લોન રિકવર થાય નહીં. સ્કેમ વારંવાર કોમ્પાઉન્ડ એવું બધું થતું હોય. સ્કેમ કા શા માટે થાય? તો કે પોલિટિસાઇઝેશનના કારણે. મની લોન્ડરિંગ પણ થતું હોય. મની લોન્ડરિંગ એટલે કે બ્લેક મનીમાંથી વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરીએ. મુખ્યત્વે એ સૌથી મોટી ચેલેન્જ હોય ને તો એ પોલિટિસાઇઝેશન છે. પછી બજેટ 2017 અંદર એવું નક્કી કરવામાં આવેલું કે નાબાર્ડને ફંડ આપવામાં આવશે. નાબાર્ડને અમુક પ્રકારના પૈસા ફંડ આપવામાં આવશે, એક પ્રકારની તિજોરી આપવામાં આવશે. એની માટે તો કે ઇમ્પ્લિમેન્ટિંગ કોર બેંકિંગ સોલ્યુશન, સીબીએસ કોર બેંકિંગ સોલ્યુશન જે છે એનું આયોજન કરી શકાય. એની માટે કોની અંદર? તો કે પેક્સની અંદર અને ડીસીસીબીની અંદર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે છે એની અંતર્ગત અને આજે
એગ્રીકલ્ચર સોસાયટી હતી, એગ્રીકલ્ચર સોસાયટી એની માટે દિસ વિલ હેલ્પ ઇન ટાર્ગેટેડ ડિલિવરી. આના કારણે છે ફાર્મ લોન જે છે, ખેડૂતોને જે લોન આપવામાં આવે, ખેડૂતોને જે સબસિડી આપવામાં આવે એની ટાર્ગેટેડ ડિલિવરી કરી શકાશે, ટાર્ગેટેડ ડિલિવરી. અને જે માલ પ્રેક્ટિસિસ જે ગેરરીતિ ચાલી રહી છે, જે ફંડનું જે અમુક લોકો જે છે એ આનો દુરુપયોગ કરી રહ્યો છે એ અટકાવી શકાશે. તમને પ્રશ્ન થાય કે આ સીબીએસ કોર બેન્કિંગ સોલ્યુશનથી એ કઈ રીતે અટકાવી શકાશે, તો એની માટે તમારે જે છે જૂનો વિડીયો કોર બેન્કિંગ સોલ્યુશનનો એ જોવો પડે તો તમને ખ્યાલ આવી જાય. અથવા હું તમને અત્યારે સમજાવું કે સીબીએસ શું છે. કોર બેન્કિંગ સોલ્યુશન આ એક પ્રકારનું સર્વર છે, અથવા તો આ એક પ્રકારની છત્રી છે. આ છત્રીની અંદર શું કરવામાં આવે કે જેટલી પણ એગ્રીકલ્ચર રિલેટેડ જે કોઈ પણ એક્ટિવિટી, જે કોઈ પણ ગતિવિધિ કરવામાં આવે એ બધાની નોંધણી અહીં કરી દેવામાં આવે, એ બધાની નોંધણી અહીં કરી દેવામાં. તો હવે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ ખેડૂત છે, એક ખેડૂતે પોતાની આ એક જમીન છે એ નામની જમીન છે, આ એ નામની જમીન ઉપર એસબીઆઈમાં લોન લીધી. હવે આ જ જમીન ઉપર એ જે છે એ બીઓબી બેંક ઓફ બરોડાની અંદર જઈને લોન લઈ તો બીઓબીની અંદર લોન લઈ તો એસબીઆઈ પોતાના રેકોર્ડની અંદર આ એડ કરી દીધેલું છે કે ભાઈ એ નામની જમીન ઉપર લોન આપી દીધેલી છે. હવે બેંક ઓફ બરોડાની અંદર જે લોન લે તો બેંક ઓફ બરોડાવાળા જ્યારે ચેક કરશે તો એમને ખબર નહીં હોય કે એ નામની જમીન જે છે એની ઉપર લોન લઈ લીધેલી છે. કેમ? કારણ કે એસબીઆઈ પોતાના સર્વરમાં એડ કરેલું છે, એનું કંઈ એવું કોઈ છત્રીવાળું કોઈ મેઇન સર્વર નથી કે જ્યાંથી બીઓબી પણ જોઈ શકે. એટલે આજે કોર બેન્કિંગ સોલ્યુશન જે છે એ એક પ્રકારનું આ અમ્બ્રેલા સર્વર, આ એક પ્રકારનું અમ્બ્રેલા ડેટા, આ એક પ્રકારનું એવો ડેટા બનાવવાનો છે કે છત્રી પ્રકારની વસ્તુ કે આમાં જે છે એ બધા જ વ્યક્તિઓ જોઈ શકે. તો આમાં આવું છત્ર જો બનાવી દેશે, આવું સર્વર બનાવી દેશે તો બીઓબી વાળા જોશે અને એમને ખબર પડી જશે કે ભાઈ તમે આ એ નામની જમીન ઉપર તો એસબીઆઈ પાસેથી લોન લઈ લીધી તો અહીંયા ફરીથી શું લેવાયા છો. એટલે આ પ્રકારની વસ્તુ કરશે તો જે ડિલિવરી થાય છે સબસિડીની નહીં એ પણ ખબર પડી જશે. તો ઘણી બધી વાર સબસિડી એવા લોકોને મળતી હોય કે જે ગાડીને બંગલોને એવું બધું ધરાવતા હોય, બીએમડબલ્યુ લઈને ફરતા હોય અને સબસિડી વાંહે ફરતા હોય, સબસિડીની પાછળ જે છે એ રોતા હોય, તો આ બધી વસ્તુ જે છે એ ખબર પડી જાય. એટલે આ સીબીએસ કોર બેન્કિંગ સોલ્યુશન બનાવવામાં આવશે એની માટે નાબાર્ડને પૈસા આપેલા છે, બજેટની અંદર જોગવાઈ કરેલી છે. બીજી વાત કરીએ કોઓપરેટિવ બેંકના નેગેટિવ ન્યૂઝ આપણે જોઈએ. પીએમસી બેંકની અંદર લોચા પડી ગયા હતા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક 2019ની અંદર. તો આમાં જો પંજાબ અને મહારાષ્ટ્ર એટલે આને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ, એક કરતાં વધુ રાજ્ય સાથે જોડાયેલી આ કોઓપરેટિવ બેંક હતી. આનું હેડક્વાર્ટર મુંબઈની અંદર છે, 1984માં સ્થાપિત થયેલી હતી. મલ્ટી સ્ટેટ શેડ્યુલ અર્બન કોઓપરેટિવ, શેડ્યુલ બેંક એ હતી અર્બન એટલે કે શહેરી વિસ્તારની હતી. ફંક્શન્સ મહારાષ્ટ્રની અંદર, દિલ્હીની અંદર, કર્ણાટક, ગોવા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ આ બધી જગ્યાએ એનું બ્રાંચું આવેલી હતી. બેંક જે છે એ લોન રાજ અમાઉન્ટ મોટાભાગની અમાઉન્ટ મોટા અમાઉન્ટ જે છે એ અમુક કંપનીઓને લોનમાં આપી, પરંતુ આ કંપની કેવી હતી, વીક હતી, નબળી હતી. જેમ કે એચડીઆઈએલ એવું શા માટે જે છે આ બધી કંપનીને જે નબળી કંપની હતી તેમ છતાં પણ એને લોન કેમ આપી, એ લોન એટલે આપી કારણ કે આમના જે ડિરેક્ટરો હતા ને પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક એના ડિરેક્ટરો જે છે એમની અને આ કંપનીવાળાની સાંઠગાંઠ હતી. એમને ખબર જ હતી કે આ કંપનીવાળા લોન નથી આપવાના, બૂચ મારીને જતા રહેવાના છે, પણ તેમ છતાંય દઈ દીધી. એટલે એનપીએ જે છે એ ખૂબ જ મોટી પ્રમાણમાં બની ગયા, એનપીએ ખૂબ મોટા પ્રમાણમાં બની ગયા એટલે બેંક કોલેપ્સ થઈ ગઈ, બેંક પડી ભાંગે એવી પરિસ્થિતિ જે છે આવી ગઈ. પછી આરબીઆઈ જે છે એ એની ઉપર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન પ્રતિબંધો લગાવી દીધા. આરબીઆઈ એવું કીધું કે હવે આમાંથી થોડાક સમય સુધી ડિપોઝિટર લોકો જે છે એ પૈસા ઉપાડી નહીં શકે, આ બધું. એટલે આ ખૂબ ચર્ચામાં હતું, બાકી અહીંયા લખેલું છે એ તમે જોઈ શકો છો કારણ કે આ જૂનું કરંટ અફેર છે. બજેટ 2020ની અંદર પ્રોમિસ્ડ કરવામાં આવેલું હતું, એવો પ્રોમિસ કર્યો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની અંદર અમેન્ડમેન્ટ સુધારો કરવામાં આવશે કે જેના અંતર્ગત આરબીઆઈનો પાવર જે છે એ કોઓપરેટિવ બેંક ઉપર વધારવામાં આવશે. તો અત્યારે શું કીધું કે આરબીઆઈનો પાવર કોઓપરેટિવ બેંક ઉપર વધારવામાં આવશે. અત્યારે કોઓપરેટિવ બેંકને કોણ રેગ્યુલેટ કરે છે? તો જો અર્બન કોઓપરેટિવ બેંક હોય તો આરબીઆઈ રેગ્યુલેટ કરે છે, પરંતુ આ આરબીઆઈ એકમાત્ર રેગ્યુલેટર નથી. મેં તમને કીધું કોઓપરેટિવ બેંકના રેગ્યુલેટર સ્ટેટ રજિસ્ટર હોય, સ્ટેટનો જે રજિસ્ટર એટલે કે રાજ્યનો પણ એની અંદર થોડો ઘણો હસ્તક્ષેપ હોય છે. આરબીઆઈ ડાયરેક્ટ રેગ્યુલેટ નથી કરતું, આરબીઆઈનો કંઈ 100% હાથ નથી. એટલે બજેટમાં જોગવાઈ કરી કે આરબીઆઈનો જે રોલ જે છે એ વધારવામાં આવશે. બીજી વાત કરીએ 2020ની અંદર આ બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ એક પ્રકારનો વટહુકમ રજૂ કરવામાં આવ્યો. કોની માટે? તો કે બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ, બેન્કિંગ રેગ્યુલેશનની અંદર આજે 1949નો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એની અંદર સુધારો કરવા માટે, અમેન્ડમેન્ટ માટે આ ઓર્ડિનન્સ રજૂ કર્યો અને એ જે છે એ પાસ પણ થઈ ગયો છે. તો એની અંદર શું છે એ સમજીએ. પહેલાં શું હતું? આ જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની હવે વાત કરીએ છીએ, બીઆરએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની વાત કરીએ છીએ. પહેલાં શું હતું અને અત્યારે શું છે એની થોડી વાત કરીએ. પહેલાં એવું હતું કે ઇફ કમર્શિયલ ઓર કોઓપરેટિવ બેંક વોઝ ઓન વર્જ ઓફ કોલેપ્સ ધેન આરબીઆઈ વુડ ફર્સ્ટ ઇસ્યુ મોરેટોરિયમ. જો શરૂઆતની અંદર એવું હતું કે જો કમર્શિયલ બેંક અથવા કોઓપરેટિવ બેંક કોલેપ્સ થવા ઉપર છે તો આરબીઆઈ પહેલાં એની ઉપર મોરેટોરિયમ લગાવશે. મોરેટોરિયમ એટલે કે સિંગલ ડિપોઝિટર કે એક વ્યક્તિ જે છે એ અમુક માત્રા કરતાં વધારે પૈસા ન ઉપાડી શકે, બેંક જે છે એ અમુક તારીખ સુધી લોન નહીં આપી શકે. ધેન આરબીઆઈ વિલ પ્રોસેસ ઓફ ફિક્સિંગ બેંક. આરબીઆઈ એવી કોશિશ કરે છે કે બેંકને ફિક્સ કરવામાં ડિસ્ટ્રપ્ટેડ ધ નોર્મલ બિઝનેસ ઓફ ધ બેંક એન્ડ ક્રિએટેડ પેનિક અમોંગ. આવી બધી વસ્તુ જ્યારે આરબીઆઈ કરતી હતી, આરબીઆઈ જ્યારે કોઈપણ બેંક ઉપર મોરેટોરિયમ લગાવે
तो એના કારણે ત્યાંના જે કસ્ટમર હોય બેંકના કસ્ટમર બેંકની અંદર ડિપોઝિટ કરવાવાળા લોકો એ પેનિકમાં આવી જાય, એ છે એ ચિંતામાં આવી જાય અને માની લો કે ત્યારે જ તે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડી છે. આરબીઆઈ તો એવું કહી દીધું કે એક વ્યક્તિ જે છે એ 10,000 કરતાં વધુ પૈસા નહીં ઉપાડી શકે, પરંતુ કોઈ વ્યક્તિ કે જેનું એ બેંકમાં ખાતું છે અને એને તાત્કાલિક 50,000 રૂપિયા કે 1,00,000 રૂપિયા ઉપાડવા છે કારણ કે એના ઘરે કોઈના લગ્ન છે, એની છોકરીના લગ્ન છે કે એના પુત્રના ગમીના લગ્ન છે, તાત્કાલિક પૈસાની જરૂર પડી જાય તો આવા કે હવે ભાઈ આરબીઆઈ કંઈ આવું સમજે નહીં તો આ મોરેટોરિયમમાં આવા લોચા પડતા હતા. તો ઓર્ડિનન્સ પછી શું નક્કી કર્યું? ઓર્ડિનન્સ પછી નક્કી કર્યું કે ઇટ મેક્સ ટેકનિકલ રિફોર્મ ફોર ઇઝીયર ફાસ્ટર એમલગેશન મર્જર રિસ્ટ્રક્ચરિંગ ઓફ વીક બેંક, કે ટેકનિકલ રિફોર્મ ટેકનિકલ ક્ષેત્રે સુધારા કરશે કે જેના કારણે ફટાફટ સરળતાથી જે છે એમલગેશન મર્જર આવી બધી કોઓપરેટિવ બેંકનું એનું મર્જર જે છે ફટાફટ થાય એવું કરશે અને મોરાટોરિયમનો ઉપયોગ નહીં કરે. આ નવા નવું જે સુધારો કર્યો એમ કીધું કે મોરાટોરિયમનો એ ઉપયોગ કરશે નહીં આરબીઆઈ. જૂના એક્ટમાં શું હતું કે ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર કોઓપરેટિવ બેંક ટુ રેઇઝ કેપિટલ મની ફ્રોમ પબ્લિક બાય ઇસ્યુઇંગ આઈપીઓ શેર ડિબેન્ચર. જે કોઓપરેટિવ બેંક જે છે એમની પાસે કેપિટલનો વાંધો હોય છે, મની પૈસાનો વાંધો હોય છે કારણ કે એમની પાસે એટલા બધા પૈસા હોતા નથી. આપણે પહેલાં જોયું કે આજે આ લોકો જે છે ને કોઓપરેટિવ બેંકવાળા એ અંદરથી તે પૈસાનું જે છે એ અરેન્જમેન્ટ કરતા હોય છે અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ કંઈ પ્રોફિટનો હોતો નથી. એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? સેવાનું હોય છે, કોઓપરેશન હોય છે. એટલે એમની પાસે કંઈ એટલા બધા પૈસા હોતા નથી એટલે એમને હંમેશા કેપિટલ પૈસાની જરૂર પડતી હોય છે. એટલે કે એ લોકો આઈપીઓ દ્વારા શેર દ્વારા ડિબેન્ચર દ્વારા પબ્લિક પાસેથી પૈસા ઉઠાવી શકતા નથી. જ્યારે આ બાજુ જોઈએ કે ટેકનિકલ નોર્મ્સ રિલેક્સ, ટેકનિકલ નોર્મ રિલેક્સ કરને ખાતે ધીસ મેક ઓલ્સો હેલ્પ અર્બન કોઓપરેટિવ બેંક ટુ કન્વર્ટ ઇન્ટુ સ્મોલ ફાઇનાન્સ બેંક. આના અંતર્ગત હવે આ જે અર્બન કોઓપરેટિવ બેંક છે એ SFBની અંદર કન્વર્ટ થઈ શકશે. તો પ્રશ્ન આ પણ પૂછાઈ શકે કે નવા કાયદા અનુસાર શું કોઓપરેટિવ બેંક છે એ સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર કન્વર્ટ થઈ શકે? તો કે હા, એનો જવાબ એ વિધાન સાચો પડી જશે. કોઓપરેટિવ બેંક્સ વર અંડર ડ્યુઅલ સુપરવિઝન. અત્યાર સુધીમાં જે આ કોઓપરેટિવ બેંક છે એ ડબલ પ્રકારના સુપરવિઝનની અંદર હતી. આરબીઆઈ તો એનું સુપરવિઝન દેખરેખ રાખતી જ હતી, પરંતુ મુખ્યત્વે એનું સુપરવિઝન કોણ રાખતું હતું? રાજ્ય સરકાર ખાસ કરીને રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી. આ જે કોઓપરેટિવ સોસાયટી જે છે એની ઉપર એક મેઇન અધિકારી હોય, એ અધિકારીને તે રજિસ્ટ્રાર કહેવાય. રજિસ્ટ્રાર એ પોસ્ટનું નામ છે. ઘણી બધી જગ્યાએ આવા રજિસ્ટ્રાર તમને જોવા મળશે, બરાબર. હોમ ડિપાર્ટમેન્ટની અંદર જોવા મળે, તમે ખાસ કરીને સિટી સર્વેની ઓફિસમાં જાઓ તો ત્યાં પણ આવા રજિસ્ટ્રાર જોવા મળે, મેડિકલ ક્ષેત્રે જાઓ તો ત્યાં જોવા મળે. રજિસ્ટ્રાર એ પોસ્ટનું નામ છે. તો કોઓપરેટિવ સોસાયટીનો રજિસ્ટ્રાર જે છે એ આનું સુપરવિઝન કરતો હતો અને આરબીઆઈ કરતા હતા. એટલે બે જણા જ્યારે કોઈ સુપરવિઝન કરે તો એની અંદર પછી કંઈ લઈ લેવાનું ન હોય. પછી ફોર એક્ઝામ્પલ ઇફ ઓપરેટિંગ ઇન મલ્ટિપલ સ્ટેટ્સ, અલગ અલગ રાજ્યની અંદર ઓપરેશન ચાલુ હોય, તો આરબીઆઈ અને યુનિયન એગ્રી મિનિસ્ટ્રી રજિસ્ટ્રાર અંડર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ આના અંતર્ગત કાર્ય કરતા હતા. ઇફ ઓપરેટિંગ ઇન જો એક જ રાજ્યની અંદર કામ કરતું હોય ધેન આરબીઆઈ પ્લસ ગિવન સ્ટેટ ગવર્મેન્ટ, આવી રીતે એ કરતા હતા, બરાબર. આ બાજુ હવે સુધારા પછી શું થયું? સુધારા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે હવે જે છે ને માત્ર અને માત્ર આરબીઆઈ એકલું જ તે આનું સુપરવિઝન કરશે. પહેલાં જ્યાં રજિસ્ટ્રાર હતો રજિસ્ટ્રારને કાઢી નાખો. પ્રશ્ન આ પણ વિધાનવાળા મૂકી દેશે કે નવા કાયદા અનુસાર માત્ર અને માત્ર આરબીઆઈ જે છે એ એનું રેગ્યુલેશન કરશે, તો એ વિધાન સાચું પડશે, એનું સુપરવિઝન કરશે. અર્બન કોઓપરેટિવ બેંક અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક હશે તો આ બંનેનું જ સુપરવિઝન માત્ર અને માત્ર આરબીઆઈ કરશે, સ્ટેટ રજિસ્ટ્રારને કંઈ લેવા દેવા નથી. ઇન પ્રેક્ટિસ સમ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન વર્ક મે બી ડેલિગેટેડ ટુ નાબાર્ડ બટ વી નીડ નોટ ટુ. એટલે કે આરબીઆઈ જે છે એ એકલી તે અર્બન અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક હશે તો એમાં તો માત્ર અને માત્ર આરબીઆઈ તે એનું એડમિનિસ્ટ્રેશન એનું વહીવટ એટલે કે એનું સુપરવિઝન કરશે, એનું સુપરવિઝન મોનિટરિંગ એ જ કરશે. પરંતુ આરબીઆઈ આની માટે થોડું ઘણું કાર્ય નાબાર્ડને પણ આપી શકે છે, પણ એ કઈ રીતે આપશે એ તમારે જાણવાનું. ફોર અધર ટાઈપ્સ ઓફ કોઓપરેટિવ બેંક, બીજી અમુક કોઓપરેટિવ બેંક જેમ કે ધ પ્રીવિયસ સિસ્ટમ ઓફ ડ્યુઅલ સુપરવિઝન, જે બીજી આ અર્બન કોઓપરેટિવ બેંક અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક એની સિવાયની જે બેંક છે જેમ કે રૂરલ કોઓપરેટિવ બેંક, તો એની અંદર તો આ જે ડ્યુઅલ સિસ્ટમ જે છે ને એટલે કે આરબીઆઈ અને રજિસ્ટ્રાર એ બંને ચાલુ રહેશે. ખાલી આ જે સુધારો કર્યો ને આરબીઆઈ એકલું એ ખાલી અર્બન માટે અને મલ્ટી સ્ટેટ માટે જ કર્યું છે, બીજા માટે કર્યું નથી. બીજા તો એમને એમ કન્ટિન્યુ ચાલુ રહેશે. ન્યૂ ઓર્ડિનન્સ સુપરવિઝન રિફોર્મ એ એમને લાગુ પડશે નહીં. પછી વાત કરીએ કે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, પાક્સ, પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી કેપ્ટ આઉટસાઇડ ધ બેંકિંગ રેગ્યુલેશન. એને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની બહાર રાખવામાં આવેલી હતી. માત્ર રાજ્ય સરકારની જે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે કોઓપરેટિવ સોસાયટીનું એ જ એમનું સુપરવિઝન કરી શકતું હતું, આરબીઆઈ એનું સુપરવિઝન કરી શકતું નહોતું. અને અત્યારે તે એમને છે, અત્યારે એની અંદર કંઈ ફેરફાર કર્યો નથી. ટૂંકમાં અત્યારની વાત કરીએ ને તો આજે કોઓપરેટિવ સોસાયટી અલગ અલગ પ્રકારની હોય, એક તો અર્બન હોય, એક તો રૂરલ હોય, અને એક તો એક જ રાજ્યની અંદર કામ કરતી હોય એ હોય, અને એક તો મલ્ટી સ્ટેટ અલગ અલગ રાજ્યમાં કામ કરતી હોય એ હોય. તો એમાં ખાસ કરીને અર્બન કોઓપરેટિવ સોસાયટી અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી, અર્બન એટલે કે શહેરી જે મંડળીઓ હતી એ શહેરી બેંકો હતી એ કોઓપરેટિવ બેંક, અને મલ્ટી સ્ટેટ એક કરતાં વધારે રાજ્યમાં કામ કરતી જે સ્ટેટ કોઓપરેટિવ બેંક હતી, એ બંનેનું ડાયરેક્ટ સુપરવિઝન માત્ર અને માત્ર આરબીઆઈ કરશે, બીજું કોઈ કરશે નહીં. ખાસ મુદ્દો આ યાદ રાખવાનો છે. જેમ કે જો પ્રશ્ન પણ આ પૂછી ગયો છે કે તાજેતરમાં આરબીઆઈએ લિમિટેશન ઇમ્પોઝ કરેલી છે, 6 મહિનાનું મોરેટોરિયમને એ બધું રાખેલું છે, અથવા વિડ્રોઅલ ઓફ ધ અમાઉન્ટ એ કઈ બેંકની અંદર કરેલું છે, તો આ જે પીએમસી બેંકની અંદર કરેલું છે, આવો કરંટ અફેરની અંદર રહેતું હોય તો એવા પ્રશ્ન જે છે એ પૂછાઈ જતા હોય છે.
તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે, ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર સહ હાર્દિક સાથે.